માતા વિશાઈ સાહેબ ઉપસ્થિત છે. અનેક સન્માનો એમના લોહી સંસ્કાર તો નસ નસમાં ખરા જ ખરા, અને પોતાનું એક આગવું કૌવત પણ જન્મજાત ગણી ન શકાય એટલા બધા પુસ્તકો, એટલા બધા સંપાદનો, એટલી બધી નવલકથાઓ, એટલા બધા ચરિત્રો, લગભગ આપેલી શબ્દની જાગીરને, જૈન ધર્મમાંની એમની અપૂર્વ શ્રદ્ધાને, અને માતાએ મરણ પથારી ઉપરથી કહેલું કે દીકરા, એક બીજો કુમારપાળ પણ ધબકે છે જેની કદાચ બહુ ઓછા લોકોને ખબર છે, અને તે ધર્મની મશાલ લઈને એને ધોવાનું કામ, લોકો સુધી સાચી વાત પહોંચાડવાનું કામ, અને એમાં ખાસ ચાડ્યો, અને એ સંદેશ એમને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પદ સુધી હોય, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સ્થાપક સુધી હોય, ગુજરાત વિદ્યાસભાના આજીવન ઉપપ્રમુખ તરીકેની વાત હોય, કે બીજા અનેક એવોર્ડ્સ જીત કરવા માટે, સમજવા માટે, લોકોને સમજાવવા માટે એમને અહિંસા એવોર્ડથી વિભૂષિત કરવા શ્રી પ્રમોદભાઈ શાહ સાહેબને વિનંતી કરીશ કે સ્વાગત કરે આપ સૌનું. અને દેસાઈ સાહેબ, અમે બંને અન્નમ ખેલાડી છીએ. હું આયોજક તરીકે અન્નમ ખેલાડી છું, એ પ્રવચનકાર તરીકે ને લેખક તરીકે અન્નમ છે. સતત 50 વર્ષ સુધી અમારી જોડી જામેલી જ છે. પર્યુષણ વ્યાખ્યામાંની શરૂઆત 1975 કરી, ત્યારથી એક વક્તા તરીકે અમદાવાદમાં, મુંબઈમાં અને વિદેશોમાં એ પ્રવચનો આપતા ગયા છે અને હજી પણ આપે છે. એટલે એ રીતે અમે બંને અન્નમ ખેલાડી છીએ, ક્રિકેટની ભાષામાં કહીએ તો. અને મને આનંદ એ વાતનો છે કે અમે બંને, હું 82 વર્ષનો, એ 81 વર્ષના, છતાં પણ ભગવાનની કૃપાથી સતત અમે કામ કરી રહ્યા છીએ. મારે એક બીજી વાત અગત્યની એ કરવી છે, બધા જ સદગુણો એમનામાં હોવા છતાં સૌથી વિશેષ જો એક સદગુણ હોય, તે ખરેખર જેને કે ખૂબ સંવેદનશીલ છે. અને સંવેદનશીલ હોવા છતાં પણ મને પોતાને એમ લાગે છે કે આમ તો બધા કવિઓ જે હોય છે એ સંવેદનશીલ હોય છે, અને સંવેદનશીલ હોય એ જ કવિ હોઈ શકે, પણ કોણ જાણે કેમ કુમારભાઈ કવિ તરીકે કેમ હજી જાણીતા નથી બન્યા, તો કવિતા ક્ષેત્રે કેમ નથી કામ કરવું, એ હજી મને મારા મનમાં એક રહસ્ય છે. અને આ કામ મને લાગે છે કે પ્રતિભાઈ મેં તમે કહેશો તો જ થશે, વિશેષ નહીં કહેતા. ડૉક્ટર કુમારભાઈનું, મહેમાનોનું, આપ સૌનું, ધર્મજાગૃતિ કેન્દ્ર તરફથી હૃદયપૂર્વક સ્વાગત કરું છું. વીરમો થેન્ક યુ પ્રમોદભાઈ. આપ બંને અણનમ ખેલાડી છો એ પરિભાષા જ્યારે આપ વાપરી, ત્યારે યાદ આવે છે કે દેસાઈ સાહેબે જ્યારે ગુજરાતમાં ક્રિકેટ વિશે બહુ લોકો લખતા નહોતા, બહુ લોકો બોલતા નહોતા, ત્યારે એમણે કટાર શરૂ કરેલી, ને જે કટાર વાંચી વાંચીને અમારા જેવા અનેક લોકો ક્રિકેટમાં રસ લેતા થયા. અને એ વખતે એમને એન્સાઇક્લોપીડિયા ઓફ ક્રિકેટ એવું પણ લોકો કહેતા હતા. છીણામાં ઝીણી ક્રિકેટની રમતોની વિગતો આજે પણ એમની પાસે છે, અને આજે પણ એ આટલા વ્યસ્તતાની વચ્ચે ક્રિકેટ જુએ છે, એનું મૂલ્યાંકન કરે છે, અને લખવાના તો હવે ઘણા બધા ક્ષેત્રો એમને માટે રાહ જોઈને બેઠા છે, એટલે કદાચ એને વિશે લખાય નહીં. એ જીવનના જીવાતા જીવનના લગભગ બધા જ ક્ષેત્રોમાં પોતાના કવનથી ફરીવાળ્યા છે. અવારનવાર કહેવાયું છે, છતાં કહેવાનું મન થાય કે એ જમાનામાં જ્યારે કોઈ દિવ્યાંગો વિશે વાત કરવાનું મુનાસિબ નહોતું માનતું, હિંમત પણ નહોતું કરતું, એના વિશે તો વળી શું લખવાનું હોય, ત્યારે દેસાઈ સાહેબે અપંગોના ઓજસ પુસ્તક લખ્યું. અને એ પુસ્તકની અનેક આવૃત્તિઓ થઈ, હિન્દીમાં થયું, અંગ્રેજીમાં થયું, દુનિયામાં પહોંચ્યું, બ્રેલમાં થયું, ઓડિયોમાં થયું.
એટલે સાહેબના તો અહિંસા એવોર્ડ સુધી પહોંચાડવાના જે સ્થિત્યંતરો છે, જે માઇલસ્ટોન છે, એટલા બધા છે કે એ એકાદ કોઈ કાર્યક્રમમાં આપણે એનો ઉલ્લેખ ન કરી શકીએ. પ્રમોદભાઈ એ કવિતા લખતા નથી, એ કવિતા જીવે છે. કવિ નથી એમ આપણે નહીં કહી શકીએ, એ સતત કવિતા જીવે છે, અને એ પણ બહુ મોટું કામ છે. તો આજના આવા સરસ રૂડા પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત પ્રતિષ્ઠિત મહાનુભાવો છે, એમનું આપણી પરંપરા મુજબ આપણે શૉલથી સ્વાગત કરીશું. પહેલા લહેરી સાહેબનું સ્વાગત કરવા માટે શિલ્પાબેન શાહને હું વિનંતી કરીશ. શિલ્પાબેન, રીટાબેન દોશીને વિનંતી કરીએ. રીટાબેન દોશી, એ પછી મોનાબેન શાહ પણ સાહેબ તૈયાર રહેશે. વર્ષો પહેલા સાહેબે લાલ ગુલાબ લાલબહાદુર શાસ્ત્રી ઉપર પુસ્તક લખ્યું. સાહેબ 60,000 નકલો હિન્દુસ્તાનમાં એ પુસ્તકની વેચાઈ છે. આ પણ એક અદભુત, મને લાગે છે કે રેકોર્ડ છે. નાની ઉંમરે મોટું કામ, સમગ્ર દેશના બાળ સાહિત્યમાં સર્વશ્રેષ્ઠ બાળ સાહિત્ય અને પુસ્તકનો એવોર્ડ પણ સાહેબને ફાળે ગયો છે. આપણે કેટલા બધા, હા, આપ બળવંતભાઈને, બળવંતભાઈ સાહેબને, મોનાબેન આવે, મોનાબેન, પછી ઉનિતાબેન ગાંધી તૈયાર રહેશે. મોનાબેન ગૌરવભાઈ, ઉનિતાબેન ગાંધી શહેરના જ નહીં પરંતુ દેશના જાણીતા ન્યુરોલોજીસ્ટ. લીલાબેન શાહ આગળ આવશે. લીલાબેન શાહ, ભારતીબેનનું આપણે શૉલથી સ્વાગત કરીએ. અને રીમાબેન શાહ આવશે. રીમાબેન પોઝિટિવ મીડિયાના હકારાત્મક પત્રકારત્વના મસાલજી. અને હવે આપણે જે ઉપક્રમને માટે ભેગા થયા છીએ સાહેબનું અભિવાદન કરવાનો, એમાં સૌથી પહેલા હું શ્રી બળવંતભાઈ જાની અને પ્રમોદભાઈ આપ બંનેને વિનંતી કરીશ. એક સુંદર મેમેન્ટોથી આપણે કુમારપાળ દેસાઈ સાહેબનું અભિવાદન કરીએ. અને આ અભિવાદન આપણા સૌ વતી સ્વીકારે છે સાહેબ, એને માટે આપણે એમનો આભાર પણ માનીશું. સુધીરભાઈ અને ગૌરવભાઈ શોલ ઉડાડીને સાહેબને સન્માનિત કરશે. અને નવનીતભાઈ ઉપસ્થિત છે. નવનીતભાઈ, આપ સન્માન પત્રનું પછી વાંચન કરશો. સંસ્કૃતિ, ધર્મ દર્શન, શિક્ષણ અને મૂલ્યનિષ્ઠ પત્રકારિતા અને સર્જકતાનો લોહી વારસો જેમના કલમ અને કવનમાંથી, વાણી વર્તન અને વ્યવસ્થાપનમાંથી સતત છલકાતો રહ્યો છે તેવા ગરવા લોકલાડીના સર્જક અને ચિંતક આદરણીય ડૉક્ટર કુમારપાળભાઈ દેસાઈને તાજેતરમાં ગત 16 નવેમ્બર 2022 રોજ લંડનના હાઉસ ઓફ કોમન્સમાં અહિંસા દિવસની વૈશ્વિક ઉજવણીના ભાગરૂપે અહિંસા એવોર્ડ અર્પણ કરાયો છે. ત્યારે તેમનું સન્માન અને અભિવાદન કરતા અમે આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આ અગાઉ નેલ્સન મંડેલા, સન્માનનીય દલાઈ લામા, આચાર્ય શ્રી મહાપ્રજ્ઞજી, ડૉક્ટર પદ્મનાભ જૈની જેવી વૈશ્વિક અને વિશિષ્ટ પ્રતિભાવોને અર્પણ કરાયેલો આ આંતરરાષ્ટ્રીય અહિંસા એવોર્ડ આપણી વચ્ચે બેઠેલા અને આપણા સૌના હૃદયમાં વસેલા કુમારપાળ દેસાઈને એનાયત થયો છે. તેઓ આ સન્માન પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી અને ચોથા ભારતીય છે. તેઓ સમર્થ સાહિત્યકાર, જૈન ધર્મના મર્મજ્ઞ, ઉત્તમ અધ્યાપક અને અનેક સેવાભાવી પ્રવૃત્તિઓના ચાલક બળ બની રહ્યા છે. વળી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ જેવી ગુજરાતી ભાષા, ગુજરાતની અસ્મિતા, કળા અને વિજ્ઞાન
ज्ञान विज्ञान विषय परंपरा ने परिवर्तन साथे प्रवृत्ति करी छे। विश्वना प्रत्येक गुजराती सुधी पहुंचती गुजरात विश्वकोश ट्रस्ट संस्थाना मैनेजिंग ट्रस्टी, गुजरात विद्यासभाना ट्रस्टी तरीके आगवी कार्यसिद्धि मेळवी छे। जैन दर्शन तथा शिक्षण कला संस्कृतिना प्रसार माटे विश्वभरमां काम करती संस्था इंस्टिट्यूट ऑफ जैनोलॉजीना संवाहक अने विश्वभरना गुजराती समाजनुं प्रतिनिधित्व करता विश्व गुजराती समाज तरफथी गुजरात प्रतिभा एवॉर्ड तथा गुजरात साहित्य सभा तरफथी श्री रणजीत राम सुवर्ण चंद्रक सहित जेमना नाम अने काम साथे अनेक बीजा प्रतिष्ठित एवॉर्ड विशेषण बन्या छे। गुजराती साहित्य परिषदना 44मा प्रमुख पदे रहेला अने भारतना भूतपूर्व राष्ट्रपति डॉक्टर एपीजे कलाम अब्दुल कलामे पद्मश्रीना खिताबथी सम्मानित कर्या छे एवी बहुआयामी व्यक्तित्व द्वारा शिक्षण साहित्य पत्रकारत्व धर्मदर्शन अने समाज सेवाना भेखदारी पद्मसी डॉक्टर कुमार पाल भाई देसाई ने तारीख 28/1/2023 ना रोज आ सम्मान पत्र अर्पण करता आनंद व्यक्त करिए छीए। तेमना निरामय दीर्घायु कामना साथे आ सम्मान स्वीकारवा बदल आभारनी लागणी व्यक्त करिए छीए। प्रमोद शाह प्रमुख धर्म जागृति केन्द्र सहयोगी संस्थाओं श्री दलपत भाई मगनभाई सारदाबेन सारदा भवन जैन पाठशाला ट्रस्ट सदविचार परिवार हठी सिंह केसरी सिंह ट्रस्ट विद्या विकास ट्रस्ट भारत जैन महामंडल राही फाउंडेशन राह फाउंडेशन ठाकर सिंह चैरिटेबल ट्रस्ट अहमदाबाद फाउंडेशन थैंक यू। आप सर्वे वती आपणे आ सम्मान पत्र आपीए। તો એક જૂની રંગભૂમિનું ગીત છે, જૂની પેઢીના મિત્રોને તો યાદ જ હશે, એમાં આમ થોડો ફેરફાર કરીને કહેવું હોય તો કહી શકાય કે હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે, હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે અને દેસાઈ સાહેબ જેવા માટે બધા સન્માન ઓછા છે। તો એ સન્માનની પરંપરામાં ઘણા બધા સંસ્થાઓના મિત્રોના સ્વજનોના અહીંયા ઉમળકાને વ્યક્ત કરવાના ખ્યાલને અમે થોડોક સીમિત તો કર્યો જ છે, પણ છતાં એમાંથી થોડાક મિત્રો મોરબીઓને અમે કહીશું કે આગળ આવીને એ ઝડપથી જરા બધાનું સન્માન કરે। સૌથી પહેલા શ્રી ઝાલાવાડ દિશા શ્રીમાળી સ્થાનકવાર સમય વર્તે સાવધાને, તો ગુજરાતીની આપણી જૂની કહેવત છે અને એને અનુસરવું પણ જોઈએ। આજના પ્રસંગે આપણે આપણી વચ્ચે ઉપસ્થિત મહાનુભાવોને સાંભળીશું। સૌથી પહેલા બધા સૌથી વધારે યુવાન અને પોઝિટિવ સ્ટોરીઝના માધ્યમથી ગુજરાતમાં પત્રકારત્વના ક્ષેત્રે એક નવું ચીલો ભંડારના શ્રીમાન રમેશભાઈ કરનાલને વિનંતી કરીશ કે પોતાનું પ્રેમ પોતાની પ્રસન્નતા। આદરણીય ગુરુજી અને મંચ પર બેઠેલા તમામ મહાનુભાવોને વંદન કરું છું। આજે એક રળિયામણો પ્રસંગ છે। કાંતિસેન શ્રોફને સમાજ માટે કંઈ કરવું હતું એટલે વિનોબા ભાવેને મળવા ગયેલા, ત્યારે વિનોબાએ કહેલું કે આ સમાજ 5 શક્તિઓથી ચાલે છે, એમાંની એક શક્તિ એટલે જનશક્તિ ઉપર એમણે ખૂબ વજન આપેલું વિનોબાએ। આજનું આ સન્માન હું જોઈ રહ્યો છું કે નાગરિક સન્માન છે ગુરુજી તમારું, અને સરકાર સન્માન કરે અથવા તો સરકારો દ્વારા કે જ્ઞાતિગત દ્વારા કે એમ જુદી જુદી રીતે સન્માન થાય એને એને સ્થાને નાગરિકો દ્વારા એટલે કે સમાજ જ્યારે કોઈ વ્યક્તિને પહોંચે
ત્યારે ખૂબ મહત્વનું હોય છે. અને કેવી વ્યક્તિ આજે આમ આપણે વિચાર કરીએ કે જેની પાસે આપણે સધિયારો મેળવવાનું મન થાય, જેના ચરણોમાં બેસવાનું મન થાય, જેમની પાસેથી પ્રેરણા લેવાની ઈચ્છા થાય, એવા વ્યક્તિત્વ ધીમે ધીમે ઘટી રહ્યા છે. એવામાં એક આવું એક ધરખમ વ્યક્તિત્વ આપણી પાસે છે કે જેણે સમાજને કેટલી બધી રીતે આપ્યું છે. આમ તો અહીંયા જે બધા વક્તાઓ છે એ જુદી જુદી રીતે એમને આ કામની વાત કરવાના છે. મૂળ વાત તો એ છે કે આ કામની વાત એટલા માટે કરવાની કે એમાંથી આપણને પ્રેરણા મળે કે એ તો કરી જ રહ્યા છે પણ આપણે પણ કરવાનું છે, આપણાથી થાય એટલું આપણે પણ કરીએ. એટલે મૂળ હેતુ તો એ જ છે આ સમારંભનો. તો આમ તમે જુઓ કે એ નીવડેલા લેખક છે, સર્જક છે, ઉત્તમ સર્જક છે. રંજીતામ સુવર્ણચંદ્રક સહિતના અનેક પારિતોષિકો એમને સાહિત્ય માટે મળ્યા છે. ઉત્તમ સર્જક, વિવેચક, અભ્યાસી, સંશોધક, કટાર લેખક, ચિંતક, વક્તા અને એટલા જ મોટા કર્મશીલ. એટલે કોઈ એક વ્યક્તિમાં આટલી બધી બહુવિધ વિશેષતાઓ હોય અને બધામાં એ ગુણવત્તા સાથેનું પરિણામલક્ષી કામ આપતા હોય એવું ભાગ્ય જ બને છે. તમે જુઓ કે આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ ને કે આ એક વ્યક્તિ નથી, એક સંસ્થા છે. ગુરુજી માટે તો એવું કહેવું પડે કે આ એક સંસ્થા નથી, ઘણી બધી સંસ્થાઓ છે. એટલું એમણે કરી બતાવ્યું છે. મારે ખાસ વાત કરવી છે એમના શબ્દમાં એમના કોલમ લેખનની. મને એ કહેતા ગૌરવ થાય છે કે આખા ભારતમાં એકવાર શરૂ થયા પછી હજી પણ સતત ચાલુ હોય એવી કોલમ ગુરુજીની છે, ઈટ અને ઇમારત. આખા ભારતમાં, નીતિનભાઈ, આખા ભારતમાં આ એકમાત્ર એવી કોલમ છે જે એકવાર શરૂ થઈ હોય એ પછી નિરંતર ચાલુ હોય. અને એ કોલમ પણ પાછી એવી નહીં, ગુણવત્તાવાળી અને સમાજ ઉપર અસર કરનારી કોલમ. જય ભિખુએ એ કોલમ શરૂ કરેલી 1954માં. 1969 સુધી આશરે 15 વર્ષ એ કોલમ એમણે ચલાવી. પછી એમનું નિધન થયું. નિધન થયા પછી ગુજરાત સમાચારના અધિપતિ અને માલિક અને તંત્રી શાંતિલાલ શાહ, શાંતિભાઈ, 3-4 દિવસ પછી એમને મળવા ગયા એમના ઘરે અને કહ્યું કે બાબા, તારે આ કોલમ હવે લખવાની છે. ત્યારે એ સીધી રીતે ના પાડવાને બદલે એમણે એવું કહ્યું કે આ કોલમ છે ને આપણે અમૃતલાલ યાજ્ઞિકને કહેવું જોઈએ. એ આ એમનું નામ આપ્યું એમણે. જો કે ના ના, એ તારે એ તારે કશું એવું કશું કહેવાનું નથી, તારે લખવાનું છે. અને કુમારપાળ દેસાઈએ નોંધ્યું છે એમ શાંતિલાલ શાહમાં એક દ્રષ્ટિ હતી કે કોની પાસે શું લખાવું. એટલે જય ભિખુના પુત્ર કુમારપાળ દેસાઈ પાસે પણ એમણે એમના નિધન પછી લખાવ્યું અને ગુણવંતલાલ આચાર્યના નિધન પછી વર્ષા અડારજા પાસે લખાવ્યું. આ બે એ શાંતિલાલ એમને યશ પણ એમણે આપ્યો છે. તો હવે એ માનતા નહોતા કે હું લખી શકું. એટલે એમને 2-3 હપ્તા તો નામ વગર લખ્યા, 2-3 હપ્તા નામ વગર લખ્યા. લખ્યા ખરા પણ નામ વગર લખ્યા. બકુલ ત્રિપાઠીએ શાંતિલાલ શાહને એવું કહ્યું કે જય ભિખુનું અવસાન થયું એ એડવાન્સમાં કેટલા હપ્તા લખીને ગયા છે. આ બકુલ ત્રિપાઠીએ કહ્યું, એનો અર્થ એ કે આ તો જય ભિખુ જ લખી રહ્યા છે. તો આ વારસો, આ પિતાનો વારસો એક પુત્રએ દીપાવ્યો. મેં એક બહુ લાંબો લેખ લખેલો, એમાં લખેલું કે આપણે પુત્રને વારસામાં શું આપવું જોઈએ. અને જય ભિખુ એક એવા પિતા હતા જે વારસામાં આર્થિક સંપત્તિ કે એવી પ્રોપર્ટી આપવામાં માનતા નહોતા, નહોતા માનતા બિલકુલ. અને સ્વાભાવિક છે કે આ એમનો દીકરો એટલે એમની વાત તો સ્વીકારે જ ને. પણ એમનો જે આ વારસો છે, મૂલ્ય નિષ્ઠાનો વારસો, આ શબ્દ નિષ્ઠાનો વારસો એમણે સ્વીકાર્યો અને એને દીપાવ્યો, સરસ રીતે દીપાવ્યો. અને એમણે 1969માં આ કોલમ લખવાની શરૂ કરી. આજે એ કોલમને 54 વર્ષ થયા છે. અને આજ સુધી, હવે આ સાહેબ આ પણ બહુ મોટી વાત છે કે આજ સુધી આ કોલમનો એક પણ હપ્તો પડ્યો નથી, એક પણ હપ્તો પડ્યો નથી. 54 વર્ષ કોઈ કોલમ લખવી અને એક પણ હપ્તો ન પડવા દેવો એ કેવી વાત છે. અને દર ગુરુવારે પ્રકાશિત થતી આ કોલમનું નામ પણ કેટલું અર્થપૂર્ણ છે, ઈટ અને ઇમારત. ઈટ અને ઇમારત, એટલી ઇમારત પણ નહીં, ઇમારત છે ઈટને કારણે. તો આ ઈટ અને ઇમારત, જાણે કે વ્યક્તિ અને સમષ્ટિ એનો 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 એની એના તરફ આપણને આંગળી ચીંધતી હોય એવી કોલમનું નામ. અને એ કોલમ પણ કેવી, મારે એક ખાસ વસ્તુ કહેવી છે કે
કે ગુજરાતી પત્રકારત્વને અત્યારે 202મું વર્ષ ચાલી રહ્યું છે. 1822માં ગુજરાતી પત્રકારત્વ શરૂ થયું, મુંબઈ સમાચાર ફરનુજી મજમાને શરૂ કર્યું. હું પત્રકારત્વનો ઇતિહાસ 25 વર્ષથી ભણાવું છું, બહુ ગૌરવ સાથે ભણાવું છું. એક એકથી ચડિયાતા અનેક તંત્રીઓ, પત્રકારો, લેખકો આપણને મળ્યા છે. હું ખૂબ ગંભીરતાથી સભાનતાપૂર્વક એક નિવેદન આજે કરું છું કે 202 વર્ષના એટલે કે 200 વર્ષના ગુજરાતી અખબારી પત્રકારત્વમાંથી આપણે શ્રેષ્ઠ 20 કટાર લેખકોના નામ જો સિલેક્ટ કરવા હોય તો ગુરુજીનું નામ અચૂક મૂકવું પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે એમણે આ જે મૂળ કામ છે પત્રકારત્વ અથવા તો શબ્દ કર્મનો પાછળની જે મૂળ પ્રયોજન છે એ પ્રયોજનને બરકરાર રાખીને કોઈ પણ પ્રકારના લોકપ્રિયતાના કે પેલામાં આવ્યા વગર એમણે આ, એમને ખબર છે કે હું આ એક એક શબ્દ એમના એમના વિશે પુસ્તક લખાયું છે, એમાં જે કેકા શાસ્ત્રીજીથી શરૂ કરીને ધીરુભાઈ ઠાકરથી શરૂ કરીને ભોળાભાઈ પટેલ, રઘુવીર ચૌધરી બધાએ જે લેખો લખ્યા છે એ હું 2 દિવસથી વાંચતો હતો. તો એમાંથી પસાર થઈએ ત્યારે ખબર પડે આપણને કે આ બધાએ આ વસ્તુ નોંધી છે કે એમણે એમના મૂળને બરાબર પકડી રાખ્યું છે. એમને ખબર છે કે હું આ શા માટે લખી રહ્યો છું, લખવાના પ્રયોજનમાંથી એ ક્યારેય ચલિત થયા નથી. એમની જે મેં છે ને એમના એમની આ જ્યારે લગભગ 1 વર્ષ પહેલા મેં ઈટ અને ઇમારત વિશે એક વિશદ લેખ કર્યો આખો, પછી સોશિયલ મીડિયામાં પણ મૂક્યો, કુમારમાં પણ છપાયો, તો પછી મારા ઉપર જે ફોન આવ્યા છે મોટાભાગે આપણને એવું હોય કે જે બહુ બહુ મોટા મોટા લોકપ્રિય નામ હોય ને નીતિનભાઈ, જે બહુ વંચાતા હોય, ચર્ચાતા હોય કે હા હા તો બહુ સરસ લખે છે, એવા ઉપર આપણે એવા નામો હોય કે જેમાં સનસનાટી હોય, એવા નામો હોય, એમાં શબ્દ ચાતુરી હોય અને લોકોને ગમતું પણ હોય, એટલે મને આપણને એવું લાગે. પણ મારે કહેવું જોઈએ કે એ વાત ખરેખર સાચી વાત તો એ છે કે આંતરપ્રવાહને મજબૂત કરનારા શબ્દોની જ સમાજ વધારે નોંધ લે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. 2 પ્રવાહો હોય છે, 1 પ્રવાહ એવો હોય છે જેમાં આવેગ હોય છે, જેમાં લોકપ્રિયતાનો નશો પણ હોય છે, જેમાં આક્રમકતા હોય, ક્યારેક એમાં થોડુંક ઉન્માદીપણું હોય, ક્યારેક એમાં વિચારનો થોડો તણકો હોય, અભિપ્રાયો વધારે હોય, એની સામે એક એવી ઠરેલ કોલમ જે સમાજને સતત નજર સામે રાખીને લખાતી હોય એવી આ કોલમ છે. એમની કોલમમાં એમની કોલમ સુઘડ હોય, સ્પષ્ટ હોય, સરળ અને સુયોગ્ય, પ્રાસંગિકતાને બરાબર ન્યાય આપેલો હોય, નાવીન્ય પણ હોય અને છતાં અને એમાં બોધ હોય પણ ઉપદેશ ના હોય. હા, તમે જુઓ ક્યારે એમની કોલમમાં તમને ઉપદેશ જોવા નહીં મળે, ચોકસાઈ અને ચીવટ પણ હોય. એક બહુ જ અભ્યાસી પત્રકાર હતા મહેશ ઠાકર. મહેશ ઠાકર આખી આ વિશ્વના છાપાઓ વાંચતા, બહુ મોટું નામ એમનું, ગુજરાત સમાચારમાં એમણે વર્ષો સુધી કામ કરેલું. એ મહેશ ઠાકરે એવું લખેલું કે કોઈ એક મહેશ ઠાકરે જે લખ્યું હતું એ હું 2-3 લીટીનું છે એટલે વાંચી સંભળાવું છું તમને. ગુજરાતી ભાષામાં તો ઠીક, રાષ્ટ્રભાષા હિન્દી કે અંગ્રેજી ભાષામાં પણ હજી સુધી આવી બહુમુખી પ્રતિભા સંપન્ન કટાર લેખક જોયા કે જાણ્યા નથી. તેમનું જીવન સર્જન કોઈ સાહિત્યકાર, અધ્યાપક કે પત્રકાર માટે પાઠ્ય પુસ્તક સમાન છે. આ મહેશ ઠાકરે એમને આપેલી એમણે કહ્યું હતું બહુ, અને એ બહુ વહી જનારા માણસ નહોતા, બહુ ઠરેલ અને તટસ્થ રીતે અભિપ્રાય આપનારો આ માણસ હતા. પછી જ્યારે આ મેં કોલમ લખી ત્યારે મેં અત્યારે જે રવિવારની પૂર્તિઓ સંભાળે છે એવા 2 યુવાનોને, લલિત ખંભાયતા અને હર્ષભાઈને ફોન કરીને પૂછ્યું, એટલે એમણે જે મને કહ્યું એ પણ મારે તમારી સાથે વહેંચવું છે. એમણે એવું કહ્યું કે રવિ ગુજરાત સમાચારમાં તો કેટલા બધા લેખકો, કેટલી બધી લેખો લખે છે, મને એ બંને એવું કહેલું કે એકમાત્ર કુમાર ભારદેસાઈની એવી કોલમ છે કે એમાં ક્યારેય જોડણીની એક પણ ભૂલ નથી હોતી. તો મહેશ ઠાકર આ જૂની પેઢીનો એક માણસ અને લલિત અને હર્ષ નવી પેઢીના માણસ, તો આ આ સાતત્ય જાળવી રાખવું, મહેશ ઠાકર પણ એમની પ્રશંસા કરે અને આજની પેઢીના સંપાદકો પણ એમને સલામ કરે એટલે કહેવાનું મન થાય, આ સાતત્ય ટકાવી રાખવું, થોડા 2-5 વર્ષ સુધી આમ આપણે સફળ થઈએ પણ 54 વર્ષ સુધી કોલમ લખી અને એ કોલમને લોકપ્રિય રાખવી, લોકોના હૃદય સુધી પહોંચવું, એ સહેજ પણ સહેલું નથી. પાછું એવું નથી કે ઈટ અને ઇમારત એક જ કોલમ લખે છે. આમ તો મને એવું લાગે છે કે તપાસ કરીને તો આમ એવું કોઈ ઝેરોક્સ મશીન એમણે રાખ્યું છે ઘરે કે રોજ સવારે એક કુમારપાળ દેસાઈમાંથી 5-6 થતા હશે, એક વિશ્વકોશમાં જતા હશે, એક જૈનની સંસ્થામાં જતા હશે,
એક ક્યાંક પ્રવચન આપવા જતા હશે, એક કોલમ લખવા બેસતા હશે. આમ એવું લાગે આપણને કે એક જ માણસ આટલું બધું કામ કેવી રીતે કરી શકે. હવે કોલમની જ વાત હું કરી રહ્યો છું તો ગુરુજી એક જ કોલમ નથી લખતા, ઈટરની ઈમારત તો લખે જ છે અને એક પણ હપ્તો પડવા નથી દીધો અત્યાર સુધી. એ જાણ્યું છતાં અજાણ્યું કોલમ પણ લખી રહ્યા છે, એને પણ ઘણા વર્ષો થયા છે. એ પારિજાતનો પરિસંવાદ એ પણ ગુજરાત સમાચારમાં રવિવારમાં આવે છે, એ કોલમ પણ એ લખે છે, જેમાં મન જરૂખો અને ક્ષણનો સાક્ષાત્કાર પેટા વિભાગો આવે છે, આપણે બધા વાંચતા હોઈશું. પછી દર ગુરુવારે આકાશની ઓળખ પણ લખે છે. તો એક જ અઠવાડિયામાં લગભગ 5 કોલમો લખવી અને સ્તર જાળવીને લખવી, મને એવું લાગે છે કે કાં તો આને ચમત્કાર કહેવાય અને કાં તો આને જાદુ કહેવાય. એના સિવાય આ શક્ય નથી. પણ એનો જવાબ ડૉક્ટર ધીરુભાઈ ઠાકરે આપ્યો છે એમના લેખમાં. એમણે જે ધીરુભાઈ ઠાકરે લખ્યું છે એમના વિશે, એમાં લખ્યું છે કે એમની ધીરુભાઈ ઠાકરના શબ્દો વાંચું, કર્તવ્ય નિષ્ઠા, પારદર્શક વ્યવહાર, પરિશ્રમ, સમભાવશીલ વર્તન, ધ્યેય પ્રાપ્તિ થાય નહીં ત્યાં સુધી મથ્યા કરવાનું. પછી એમણે બીજો પણ એક સરસ શબ્દ આપ્યો, પ્રેમ અને પરિશ્રમ તેમના ચારિત્રના ધ્રુવ બિંદુઓ છે, તેમના ચારિત્રના ધ્રુવ બિંદુઓ છે. આ ઠાકર સાહેબે કહ્યું છે, ધીર ગંભીર અને નમ્ર સ્વભાવ છે. એમણે એક શબ્દ મને બહુ સરસ વાપર્યો છે, મને બહુ ગમ્યો, કે વહીવટ કરે છે. વહીવટ કરવાનું અઘરામાં અઘરું, ખૂબ અઘરું. કારણ કે વહીવટ એક એવી શુષ્ક બાબત છે ને કે તમારી સંવેદનશીલતાને, તમારી નમ્રતાને, તમારી ક્રિએટિવિટીને બધાને અસર કરે. પણ આ પણ એક બહુ નવાઈની વાત છે કે આટલી બધી સંસ્થાઓમાં આટલી બધી પ્રવૃત્તિઓ સાથેનો વહીવટ પણ કરવો અને છતાં સ્વભાવ સહેજ પણ આગો પાછો ના થાય અને સંવેદના અને સર્જનશીલતા, સર્જકત્વને ઘસરકો ના પડે, એ પણ એક મને એવું લાગે છે કે એ એક અમુક લેવલે તમારું વ્યક્તિત્વ પહોંચી જાય તો જ એ શક્ય છે એવું મને લાગે છે. એમણે તમે જુઓ અહીંયા એમને કહેવામાં આવ્યું એમ કે પહેલું લખાણ એમણે પિતાજીના નામે એમને આગળ વધવાનું ક્યારેય પસંદ કર્યું નથી, એટલે એમણે પહેલા લખાણમાં એમનું લખ્યું નહોતું એ. અને કેટલી બધી પ્રવૃત્તિઓ, અને જે કરવાનું એ ગુણવત્તાવાળું જ કરવાનું, કરવા ખાતર નહીં કરવાનું. ઘણા લોકો મેં એવા જોયા છે કે આમ પ્રવૃત્તિઓ થઈ જાય એટલે રાજી રાજી કે ચલો આ એક કામ થયું ને, આપણા નામે એક કામ ચડી ગયું. ગુરુજીમાં મેં હંમેશા જોયું છે કે કોઈ દિવસ ક્યારેય કોઈ કામ નબળું નહીં. હું પોઝિટિવ શ્રેણીના પુસ્તકો લખું છું તો આમ તો એક બે વાર કાર્યક્રમોમાં આવીને એના વિશે થોડું બોલ્યા છે, પણ એકવાર મેં કહ્યું કે મારે એક થોડું જોઈએ છે, તમે એકાદ અવતરણ ચિહ્નમાં મને કહો તમારે મારા પોઝિટિવ સ્ટોરીના કામ વિશે. તો એમણે મને ફોન ઉપર કહ્યું કે તને ખબર છે ને મારો સ્વભાવ, બધી વિગતો મને મળે પછી હું વાંચીને પછી જ અભિપ્રાય આપીશ. આ કુમાર પાટનું ગુણવત્તામાં ક્યાંય બાંધછોડ નહીં, હંમેશા ગુણવત્તાને બરકરાર રાખીને જ કામ કરવું. અને તમે જુઓ, મેં એ પણ નોંધ્યું છે એક પત્રકાર તરીકે, એક એમના શિષ્ય તરીકે, કે સમાજમાં અમુક પ્રકારના કાર્યક્રમો, અમુક પ્રકારની નવું નવું બધું ભલે અમદાવાદમાં કે બધું થયું કરતું હોય, કુમાર પારદેસે ક્યારે ચલિત નથી કર્યા. એ થોડીક લોકપ્રિયતાવાળા કાર્યક્રમો થાય કે થોડુંક એવું થાય તો એના એ પ્રવાહમાં ખેંચાય એવા માણસ નથી. એમને ખબર છે કે સમાજને સ્વસ્થ બનાવવો હશે, સંવેદનશીલ બનાવવો હશે તો એક સ્તર સાથેનું જ કામ કરવું પડશે, એની એ બરાબર ખબર છે. અને એ બધું એમનામાંથી એ વસ્તુ શીખવા જેવી છે કે તમે એક આપણે જે કામ કરીએ છીએ, કામ પાછળની ગંભીરતા, ચોકસાઈ, એના પાછળની નિષ્પક્ષ પ્રતિબદ્ધતા, એને આપણે વફાદાર રહીને જો કામ કરીશું ને તો જ સમાજ ઉપર એની અસર પડવાની છે. નહીંતર કાર્યક્રમોમાં થોડી તાળીઓ પડે કે થોડુંક વાહવા થાય એ વસ્તુ બરાબર છે, પણ આ એમની એમનામાંથી હું આ વસ્તુ શીખ્યો છું કે કંઈ પણ કરીએ પ્રતિબદ્ધતા સાથે કરીએ અને પાકી નિષ્ઠા સાથે કરીએ, ચોકસાઈ સાથે કરીએ અને એ સમાજ ઉપર અસર કરે એવી ભાવનાથી કરીએ. છેલ્લે મને હું શું કામ બોલું, એમના ગુરુને પૂછી લઉં કે ડૉક્ટર ધીરુભાઈ ઠાકરે એમના વિશે, એમને પદ્મશ્રી મળ્યો ને ત્યારે ધીરુભાઈ ઠાકરે જે એમને આશીર્વાદ આપ્યા હતા ને એક પહેરા હું વાંચી જઉં છું. ત્યાં પદ્મશ્રી શબ્દ છે ત્યાં આપણે અહિંસા એવોર્ડ કહી દેવાનો છે, ખાલી એટલો જ ફરક કરવાનો છે. શું કહ્યું હતું એમના ગુરુએ સાંભળ્યું, એમ કહેવાય છે કે વણિકજન ધન સાચવી અને પચાવી જાણે, આ વરિષ્ઠ વણિકજને સિદ્ધિઓ પણ પચાવી છે. સિદ્ધિઓને કારણે તેમના મગજમાં પવન ભરાયો નથી તેનું સૌને આશ્ચર્ય છે. આ ભદ્રશીલ સંસ્કાર સેવક
ગુજરાતનું કિંમતી રત્ન છે. આ ભદ્રશીલ સંસ્કાર સેવક ગુજરાતનું કિંમતી રત્ન છે. સાહિત્ય અને સંસ્કારને ક્ષેત્રે તેઓ હજી વિશેષ ઉન્નતિ સાધે એવી શુભકામનાઓ સાથે તેમને એનાયત થયેલા, એમણે પદ્મશ્રી કહ્યું હતું, હું કહું છું તેમને એનાયત થયેલા અહિંસા એવોર્ડ માટે હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર. પદ્મશ્રી કુમારપાલભાઈ દેસાઈ, એમને પદ્મશ્રી મળ્યું ત્યારે આપણે સૌ ગૌરવાન્વિત થયા હતા. પરંતુ એ વખતે જ મને ખબર હતી કે આ બહુ જ લાંબી રેસનો ઘોડો છે અને ઈશ્વરને આયુષ્ય સ્વાસ્થ્ય એમને જો સુંદર રીતે સરકાર આપશે તો એ ઘણા ઘણા સિદ્ધિના શિખરો સર કરશે અને એ પ્રાર્થના પણ કરી હતી. અને આજે આવો વિશ્વનો અત્યંત ગૌરવપૂર્ણ એવોર્ડ, જેમ આગળ કહેવામાં આવ્યું એમ ઓન હિઝ હોલીનેસ દલાઈ લામાને જે મળે, નેલ્સન મંડેલાને મળે, આચાર્ય મહાપ્રભુજીને મળે, એ એવોર્ડ એ જ બ્રિટિશ પાર્લામેન્ટમાં લઈ અને ફેડ મિનિસ્ટરના હાથે અમને લીધો, એ આપણા સૌ માટે અત્યંત અત્યંત ગૌરવની વાત છે. પણ મારા માટે થોડી વિશેષ ગૌરવની વાત છે. આ પૂછશો કેમ, મને કહેતા ખૂબ આનંદ થાય છે કે અમારો કુટુંબનો નાતો છે 60 વર્ષ જૂનો. 1962માં એમના પિતા શ્રી જયદુખુ સાહેબે અને મારા દાદા શ્રી શાંતિભાઈ સાઠંબકરે ભેગું એક પુસ્તક લખ્યું, જેનું નામ હતું નકલમ મોદી. અને એની એક જ કોપી મારી પાસે અવેલેબલ છે, કદાચ સાહેબ પાસે છે કે નહીં ખબર નથી. પછી એના પછી સુધારેલી આવૃત્તિ સુવાસ છપાઈ 1969માં અને ગયા વર્ષે મેં બીજી રિપ્રિન્ટ કરી સુવાસની. આમ વાત કરવા બેસું તો પર્સનલ પરિચય તો ઘણા જ છે, પરંતુ એક મોટા ભાઈની જેમ, એક વડીલની જેમ એમને જે મારી કાળજી રાખી છે એ મારા હૃદયને સ્પર્શી ગયું છે. જીવનના દરેક ક્ષેત્રમાં આગળ કેમ વધવું, ક્યાં કઈ જગ્યાએ કેવી રીતે કેવો ટર્ન લેવો, બહુ સુંદર રીતે એકદમ વિનમ્રતા અને વિવેક સાથે એમણે માર્ગદર્શન આપ્યું છે. અને મારા જીવનમાં જે કંઈ મેં થોડું ઘણું પ્રાપ્ત કર્યું છે એમાં એમનો ફાળો પણ નાનું સુધી એમને આજે સ્વીકાર એ રીતે પ્રતિમાભાઈએ પણ ખૂબ પ્રેમ આપ્યો, અમારા કુટુંબની ખૂબ કાળજી લીધી. જેમ રમેશભાઈ વાત કરી એમ આપણે આજે જે વાત કરી રહ્યા છીએ એ કોઈ એક વ્યક્તિની વાત નથી લાગતી. બહુ સાચું કહું તો ગાંધીનગરમાં અત્યારે એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયાની એપીઆઈની બહુ મોટી કોન્ફરન્સ છે, જેમાં 8000 ડૉક્ટરો ભેગા થયેલા છે. એમાં મારે કાલે બહુ મોટું પ્રવચન આપવાનું છે, સ્ટ્રોકની થ્રોમ્બોલિસિસ થેરાપી. એટલે એકચ્યુઅલી તો મારે એની બધી તૈયારી કરવાની હતી, પરંતુ આપણે સૌ સાહેબને જાણીએ છીએ અને હું પણ એમને જાણું છું, માનતો તો, પરંતુ ખરેખર એમને શું જાણવા એટલે શું, એમનું ઉડાણ શું છે, એ છેલ્લા 3 દિવસથી વાંચતા 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 હું એટલો બધો ગરકાવ થઈ ગયો કે મેં હજી થ્રોમ્બોલિસિસની તૈયારી જ કરી નથી, કદાચ આજે રાત્રે જ હું કરીશ. પણ એટલો આનંદ આવ્યો અને એટલું ગૌરવ પણ થયું. આજ સવારે ઉઠ્યો ત્યારે મને એક એવું એક દ્રશ્ય દેખાયું, એક દિવાળ સ્વપ્ન કહી શકું, કે એક આદિત્ય નારાયણ 7 અશ્વના રથ ઉપર પસાર થઈને આવે, જેમ શ્રી કુમારભાઈ 7 અશ્વના રથ પર સવાર થયા. એક્ઝેક્ટલી મેં આ જોઈએ કહું છું. અને કયા 7 અશ્વ, એના 7 ક્ષેત્રો કયા? સાહિત્ય, શિક્ષણ, રમત ગમત, પત્રકારિત્વ, ધર્મ સંસ્કૃતિ, સમાજ સેવા અને અધ્યાત્મ. આ 7 અશ્વ પર એમણે એક ધારીને સવારી કરી અને એક સુંદર મેઘ ધનુષ જેવું એમનું જીવન, અને એ 7 ક્ષેત્રોમાં એમને સર્વોચ્ચ એવોર્ડ પણ મળ્યા. એક પણ ક્ષેત્ર એવું નથી જેમને એવોર્ડ મળ્યો. અને એ આપણે ત્યાં 7નું બહુ મહત્વ છે. 7 સુરો છે, સારી ગામો પદની છે, 7 સપ્તર્ષિ છે, 7 સમુદ્ર છે, એમ આ પ્રભુના જીવનમાં 7નું પણ બહુ મહત્વ છે. એમણે હું વિચારતો હતો અને વાંચતો હતો અને એમને તો આટલા નજીકથી, બહુ જ નજીકથી જોયા છે, એટલે હું વિમર્શ કરીને મૂક્યું કે એમના આ બધા એચિવમેન્ટની પાછળ
सात रहस्यो छे। पहलू तो ये पोते ज्ञान पिपासु छे, विद्वान छे, ज्ञानी छे अने बहुश्रुत छे, बहुत सांभळे छे, खूब वाचे पण छे अने विविध विषयों एमनो ऊंडाणपूर्वक अभ्यास। बीजु रहस्य एमनु शिस्त अने संयम। ए तो जे नजीक थी एमने जोए एमने खबर पड़े कि आम एटला आनंदी अने मायाळु पण साथे साथे शिस्त अने संयम में कोई कॉम्प्रोमाइज नहीं करे। श्रेष्ठता उपासक है, श्रेष्ठता जो ऊँचू जराय एमने फावे नहीं। एमनी जे बात कही कि जोड़नी में भूल ना आए अने एमने जे वाक्य लख्या एम शब्दों फेरवी ट्राय कर बहु मुश्किल पड़े। एक एक शब्द स्वस्था ने गोठी शके। मारु नाम सुधीर छे, पण खरेखर सुधीर तो ये छे, गंभीर छे, धीर छे। हूँ तो कोक वार उतावळो भी थई गयो छुं, पण जो कि आजे हूँ बेसवानो नहीं, चिंता राखो। अने काळजी तो जे ले छे, एक वखत कोई छापामां कोकना द्वेष भावथी कोई मारा विषय कंई बे अक्षर घसाता लख्या, हूँ तो गड़ी गयो तो बैठो तो शांति केम कोई आ करता हे सबसे आटलू विगड़ा केम कोई लखे। सांजी साहेब नो फोन आई गयो, सुधीर ते आ वाँच्यू वा साहेब आमा तो शू थी केम ना थी। एमने पोते एटली मेहनत करीने जे ते तंत्री ने फोन कर्यो, पत्रकार ने हलाई ना कि आगू पाछू कहीं सवारना छापा में एम सुधारा सहित छपावे। संशोधन एमनो अभिगम आप जाणो छो कि आनंदन एक अध्ययनथी मारीने कितला संशोधनो, पत्रकारित्वथी मारीने अनेक क्षेत्रमां संशोधन, एटले इन्क्विजिटिवनेस जे साइंटिस्टनी जे मेन रिक्वायरमेंट छे, ए कोईपण साइंसना क्षेत्रमां जो तमे केम आम ए जाणवानी शक्यता बंद करतो तो तमे आगळ न वधो। पण एमणे संशोधन एमने मुख्य ए राख्युं। અને સાતમા નંબરનો રહસ્ય વિવેક બુદ્ધિ, ઓહો જબરજસ્ત વિવેકી માણસ છે। પણ આ સાત જો રહસ્યો જેનાથી આ સાત ઘોડા ઉપર આવું સુંદર રીતે સવાર કરીને બધી રીતે આટલું પ્રાપ્ત કરી, એની સાથે કેટલાક સદગુણો પણ છે, એ પણ આમ તો અનેક સદગુણો છે પણ ત્રાસ માટે મેં સાત કીધા છે। એક તો નમ્રતા અને વિનય, અત્યંત નમ્ર અનુદ્ય વિનય। અત્યારે એમને પેલું સન્માન પત્ર આપો તો ખૂણામાં જઈને ઉભા રહ્યા, પછી પકડીને આપણે લાવવા પડે કે સાહેબ આપનું સન્માન પત્ર છે। એમની કાર્યદક્ષતા આપ સૌ જાણો છો, મૂલ્ય નિષ્ઠા, કોઈ પણ જગ્યાએ કોઈ પણ મૂલ્યની હાનિ છે, પણ જ્યારે તમે લખા વાંચશો ને ત્યારે એમાંથી હંમેશા એક સૂર કોઈને કોઈ સુંદર મૂલ્યનો નીકળશે કે આની પાછળ આ, એટલે એ ભલે બહુ એક્સપ્લિસિટલી કદાચ એ મૂલ્યની વાત એમ ન લખે, પણ એ વાંચો એટલે ઓટોમેટિકલી તમારા અંતર તમને સ્પર્શી જ જાય એવા મૂલ્યો। આમ તો મૂલ્યો ઉપર આપણે લખ્યું પણ ઘણું છે। અને બીજી બહુ મહત્વની વસ્તુ છે કે સમય પાલન, અને એમને અનેક વાર એમના વિશ્વકોશની અંદર પ્રવચનો માટે બોલાવે, કોઈક વાર યોગ માટે, કોઈ વાર ધ્યાન માટે, કોઈ વાર સાયન્સ એન્ડ રિલિજિયન, કોઈ વાર જૈનિઝમ, વ્રત આ છે, પણ 5:30 થાય એટલે 5:29 કે સુધી આપણે ઉપર જઈશું, અને કદાચ 4:30 મૂકવાને પણ મૂકીએ, પણ અમે 100% ઉપર ગયા છીએ। અને એમની ધર્મનિષ્ઠા, એમનું ધર્મ પ્રત્યેનું ગૌરવ, એવું નહીં કે જૈન ધર્મની વાત, એ તમામ ધર્મોમાંથી એટલું બધું માન ધરાવે ને એટલું વાંચન પણ છે, પણ જૈન ધર્મનું અહિંસા, શાકાહાર, સમાપના આ બધા એમના પ્રિય વિષયો છે। અને આ બધું હોવા છતાં જે સૌથી વધારે આપણે શીખવાડી એવું છે કે તદ્દન સ્ટ્રેસ ફ્રી, આટલું બધું કરતો માણસો કેટલો ભૂભાઈ જાય અને ગભરાઈ જાય અને રગવાટ્યો થઈ જાય, બિલકુલ મોડા ઉપર રગવાટ, આ વાત પર જોરદાર કાઢ્યો પણ અને આમ પ્રજ્ઞાના ને દાપણના ભંડાર એવા કુંવરભાઈ સાહેબને મારા ખૂબ ખૂબ વંદન। એમણે મને ઘણી ઘણી ટિપ્સ આપી છે, જીવનમાં ઘણી શીખ આપી છે, અને વારંવાર એમને મળવાનો મોકો આપતા રહે છે, હું લેતો રહું છું અને એમાંથી હું ઘણું શીખતો રહું છું। શિક્ષણ વિશે વાત કરીએ તો એમણે પોતે PhD કર્યું, પોતાની નીચે 22 તો PhD છે, કદાચ વધારે બી થયા હશે,
પત્રકારિત્વમાં સાહેબે ઘણી વાત કરી, સાહિત્યિક સર્જનની વાત કરીએ તો હું માનું છું કે ભાઈ 120 થી વધારે ગુજરાતી પુસ્તકો, 11 થી વધારે ઇંગ્લિશ પુસ્તકો અને અમુક હિન્દી પુસ્તકો પણ લખ્યા છે. તમને ખબર છે કે આ આંધ્રીનું નામ શું છે? અનામી. કેમ નામ પડ્યું? ઓરિજિનલ જે શ્લોક છે, હું સાહેબને ગુજરાતના કાલિદાસ કહું છું. બધા ક્ષેત્રમાં અમે લખ્યું, કોઈ ક્ષેત્ર એવું બાકી નથી કે જે અમને લખ્યું નથી. કવિ નથી થયા એનું કારણ છે, એકવાર અમારે વાત થઈ હતી, મેં એમને કહ્યું કે મારે ત્યાં એક ભાઈ આવ્યો અને એને દવાઓ ચાલતી હતી મારી, પછી એને પૂછ્યું કે તકલીફ છે? તો કે હા સાહેબ, મને 3 દિવસથી પેટ સાફ થયું નથી. એટલે મેં ગોળીઓ આપી, પાછો ફરી બીજા દિવસ આવ્યો, ફરી ગોળીઓ આપી, પછી ત્રીજું ચોથો પાંચમો દિવસ. પછી મેં પૂછ્યું, ભાઈ તું કરે છે શું? સાહેબ કવિ છું. એટલે પછી મેં એને 100 રૂપિયાના આપ્યા, ચણા ચા પાણી બધું કરાવ્યું અને બીજા દિવસે એ કદાચ આ કારણ કે સાહેબ કવિ નહીં થતા. કવિ થવું એ તમે આપની વાતને જવાબ આપી દઉં. એટલે એ જે અનામિકા નામ જે છે, ઓરિજિનલ શ્લોકનું પેરાફ્રેઝ કરું છું કે સર્વાંગી સાહિત્ય ગણના પ્રસંગે કનિષ્ઠિકા દૃષ્ટિ તે કુમાર પાલ. અધુના એટલે થોડા વખત પહેલા બધા સાહિત્યકારો બેઠા હતા અને ગણના કરતા કે ભાઈ બહુ જ બધા ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદાન કર્યું હોય અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સન્માન મળ્યા હોય અને બધી જ રીતે એનું શ્રેષ્ઠ હોય એમાં કોણ કોણ આવે? એટલે પેલી નામ ભાઈ, પહેલું નામ કુમાર પાલભાઈ દેસાઈ. અદ્યાભી તત્તુલ્ય ભવેન્દ્ર કોપી અનામિકા સાર્થ ભતી ભગવ. પછી બીજું કઈ નામ જ યાદ આવ્યું નહીં એટલે અનામિકા એવું નામ પડ્યું. બાકી આ મધ્યમાં આ તર્જની આ અંકુશ આનું નામ અનામિકા આ કારણ થી પડ્યું. ખેર કેટલાક ક્ષેત્રોમાં એમને લખ્યું છે, સાહેબે વાત તો કરી પણ સંશોધન જેમ કે આનંદજી, બાળ સાહિત્ય, પ્રૌઢ સાહિત્ય, ચરિત્ર ચિંતન, ચિંતનાત્મક લેખો, નવલિકા સંગ્રહ, વાર્તા સંગ્રહ, સંપાદન, વિવેચન, પ્રેરણાત્મક ગ્રંથો, નવલકથા, અનાહતા તો અદભુત નવલકથા છે. મેં કકડે 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 લગભગ પૂરી થવાની તૈયારીમાં છે, પણ સ્ત્રી ચરિત્રનું કૃતિનું જે અમને વર્ણન કર્યું છે અદભુત છે. આઈ થિંક ઇટ ઇઝ વન ઓફ ધી માસ્ટર પીસ ડન બાય હિમ. સંશોધક છે, પોતે અનુવાદક પણ રહી ચૂક્યા છે, કોલમિસ્ટ છે, બધી વાત થઈ. સંસ્કૃતિના રક્ષક છે, જૈન દર્શનના ધુરંધર છે, ધર્મ દર્શન અધ્યાત્મ કોઈ ક્ષેત્ર એવું છે કે જે બાકી નથી. અને એટલા માટે જ મેં કહ્યું કે આનું નામ અનામિકા પડ્યું, એનું કારણ આ છે. આ જ્યારે એવોર્ડ મળ્યો ત્યારે જે વાતો થઈને લખવામાં આવ્યું એમાં મિનિસ્ટર બેરોનેસ કોટે કહ્યું કે અગાઉ નેલ્સન મંડેલા, દલાઈ લામા, આચાર્ય મહાપ્રજ્ઞ જેવી વ્યક્તિઓને અપાયેલો એવોર્ડ વૈશ્વિક સંવેદના અને કમ્પેશન વધારવાનું કામ કરનારા ડૉક્ટર કુમાર પાલભાઈ દેસાઈને આપતા આનંદ થાય છે. આ બહુ સાચો શબ્દ છે. વૈશ્વિક સંવેદના અને કમ્પેશનમાં અમે ઘણું પ્રદાન કર્યું છે. અને આ આંતરરાષ્ટ્રીય સ્તરની વાત કરીએ તો 1994માં પોપ સાહેબને મળ્યા અને એ પહેલાં પ્રિન્સ ચાર્લ્સને પણ મળ્યા. જૈન ધર્મના અગ્રણી તરીકે ઘણી જગ્યાએ પ્રતિનિધિઓ કર્યું બધું. પણ એમનું જે સૂર છે, મેં અગાઉ કહ્યું એમ, અહિંસા, સતાહાર, ક્ષમાપના અને અપરિગ્રહની પણ વાતો એમણે ઘણી જગ્યાએ મૂકી છે. અને આ ક્ષેત્રમાં માન્ય મૂલ્યોને દ્રષ્ટિમાં રાખીને કાર્ય કરનારની બહુમુખી પ્રતિભાને અમે આજે વધાવીએ છીએ. સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, ફિલોસોફી અને એન્સાયક્લોપીડિયાના કાર્ય દ્વારા એમણે મેળવેલી યશસ્વી સિદ્ધિ યાદગાર બની રહી છે. સર્જન, વિવેચન, સંશોધન, સંપાદન, અનુવાદન, અધ્યયન, અધ્યાપન વગેરે અનેકવિધ પ્રવૃત્તિઓ કરતા હોવા છતાં કુમાર પાલભાઈ તરુણના સરવરથી સામાજિક સંસ્કૃતિ સ્થાનના નવા નવા પ્રકલ્પો કરવા માટે હંમેશા તૈયાર તત્પર રહે છે. અને એમને
સ્ટાલિનના ઇન્ટરવ્યુમાં જે એમણે કહ્યું કે ભાઈ પુનર્જન્મ લેવાનું થાય તો તમે શું કરવાનું પસંદ કરશો, તે પ્રશ્નના ઉત્તરમાં એમણે કહ્યું કે સમાજને ઉપયોગી એવું મૂલ્યનિષ્ઠ સાહિત્ય ફરી રચી શકું, આધ્યાત્મિક જીવન જીવી શકું, ગ્રંથોના રહસ્ય પર ચિંતન કરી શકું તથા ધર્મની સાચી વિભાવના પહોંચાડી શકું એવો માનવ ફરી ફરીને મળે એવી ઈશ્વરને મારી પ્રાર્થના છે. ખેર એમના વિશે કહેવા બેસું તો હજી બીજો કલાક બે કલાક ચાલ્યા જ કરે. એમના બધા એવોર્ડોની જે વાત છે એ કંઈક તમે વચ્ચે ગણ્યા હતા, મારા ખ્યાલ 81 કે 82 હતા, પણ પાછું શું થાય કે દર અઠવાડિયું થાય એટલે બીજો ઉમેરાય છે, એટલે આ વસ્તુને ટ્રેક રાખવી બહુ અઘરી પડે છે અમારા માટે. પણ માનું છું કે એ એવોર્ડ અને માણસ નથી, એ હું જાણું છું એમને બહુ નજીકથી, સિદ્ધિ કે આવી બધી વસ્તુઓથી એમને કોઈ જાતનું અભિમાન નથી, એટલા જ સરળ છે. પરંતુ જે વસ્તુને તમે ખરેખર બહુ આમ ઈચ્છો નહીં ને, ઘણી વાર એ તમારી પાછળ પડતી હોય છે, એવી જ વસ્તુ સિદ્ધિ અને આ બધા એવોર્ડો સાહેબની પાછળ પડી ગયા છે અને ભલે પડ્યા કરે, અને એમને ઈશ્વર દીર્ઘાયુષ્ય આપે, એમના ઈચ્છા પ્રમાણેનું આયુષ્ય આપે, પણ સ્વસ્થ જિંદગી આપે, ભાભી સાહેબનો એમને ચેક સુધી સાથ રહે અને વિશ્વ કલ્યાણના બધા જ કામો ચાલુ રાખે. હિંસાનો જે અર્થ એમણે પચાર્યો છે એ જ કદાચ એમને આ આંતરરાષ્ટ્રીય એવોર્ડ સુધી દોરી ગયો છે. આદરણીય બળવંતભાઈ સર, આપને વિનંતી કરીશ આપની પ્રસન્નતા વ્યક્ત કરવા માટે. બળવંતભાઈ, કાં તો માત્ર અમુક પ્રકારના જ્ઞાતિજનો હોય, સિનિયર સિટીઝન્સ હોય, કાં યુવાનો હોય, કાં મહિલાઓ જ હોય, પણ આવું વૈવિધ્યપૂર્ણ શ્રોતાવૃંદ સાહિત્ય જગતમાં કોઈને પ્રાપ્ત થતું હોય તો એ પણ માત્ર કુમારપાળ દેસાઈ. આવા એક અજાત શત્રુ સાહિત્ય, સંસ્કૃતિ, સમાજ અને ધર્મ આ ચતુર્વિધ ક્ષેત્રે માત્ર ચિંતન કે વાચન નહીં, માત્ર લેખન નહીં પણ જીવનમાં પણ એનો વિનિયોગ કરે. એટલે કુમારપાળભાઈ આપણને વિશિષ્ટ, ખરા અર્થમાં અનોખા, ખરા અર્થમાં અદ્વિતીય લાગ્યા છે. શા માટે કે એમના આચારમાં, એમના વિચારમાં, અને એના ઉચ્ચારમાં. આજે માણસ તમે જુઓ તો બોલે કંઈક, કરે કંઈક જુદું જ, અને વિચારતો તો એથી જુદું. તો આચાર, વિચાર અને ઉચ્ચારની વિસંવાદિતાના વાતાવરણમાં ત્રણેય વચ્ચે સંવિતા ધરાવતો કોઈ વ્યક્તિ હોય તો એ કુમારપાળ દેસાઈ. જેવું બોલે એવું જ વિચારતા હોય, અને જેવું વિચારતા હોય જે ઉચ્ચારતા કે લખતા હોય, આવી એક સંવાદિતા પૂર્ણ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિમત્તાને આપણે વિભૂતિ કહેવી જોઈએ. એટલા માટે કે આજે દુષ્કાળ જો કંઈ હોય તો મૂલ્ય હ્રાસનો છે, દુષ્કાળ જો કોઈ હોય તો સંનિષ્ઠાનો છે, દુષ્કાળ જો કંઈ હોય તો દુર્વૃત્તિનો છે. આ દુર્વૃત્તિ આ એક પ્રકારની મોહિતા એ વાતાવરણ વચ્ચે આપણી સાથે આવું એક વ્યક્તિત્વ. મને તો એમ હતું કે હું સાહિત્ય વિશે જ વાત કરું, સાહિત્યકારો પણ એના વ્યક્તિત્વનો વૈવિધ્ય છે, પણ જે ક્ષેત્ર એમણે પસંદ કર્યું, તો જેટલા સાહિત્યકારો આપણી પાસે અત્યારે વર્તમાનમાં છે અને અતીતમાં પણ હતા, તો લેખક હોય સર્જક તો બે ત્રણ સ્વરૂપોમાં કામ કરતા હોય, વિવેચક હોય તો અમુક પ્રકારની કૃતિઓનું, અમુક પ્રકારના સાહિત્યનું વિવેચન કરતા હોય, સંશોધક હોય તો મધ્યકાળમાં અમુક પ્રકારનું કરતા હોય, પણ કુમારપાળભાઈ સર્વતોમુખી સર્જક છે,
સર્વતોમુખી સારસ્વત છે. સંશોધનમાં એમને જે કામ કર્યું એ અદ્વિતીય મને લાગ્યું. લગભગ તમે સંશોધન કરો પછી એના વિશે કઈ કહો નહીં, પણ કુમારપાળભાઈએ આનંદ ઘન ઉપર કામ કર્યું, એની ચોવીસી ઉપર કામ કર્યું, પછી પાછું એના તમામ સાહિત્ય વિશે કામ કર્યું, અને એથી એ વિશેષ આગળ જઈને એનામાં જે યોગ દર્શનની વાત હતી એની ચર્ચા કરતા કબીર અને બીજા ભારતીય કવિઓ સાથે એમની ચર્ચા કરી. તો આનંદ ઘનનું સંશોધન પછી પણ પુનઃ સતત એ વિષયમાં પણ કામ કરતા રહ્યા. લગભગ કામ થયું હોય મધ્યકાળમાં તો કૃતિઓ વિશે, કાવ્ય વિશે, રાસ વિશે, આખ્યાન વિશે થાય, પણ એમણે એવો વિષય લીધો કે એમના વિશે એમની પહેલા છ જ જણાએ કામ કર્યું હતું. તમે કલ્પના કરો 100 વર્ષના ઇતિહાસમાં, એટલે કે ઈસવીસન 1850 થી શરૂ કરીને કુમારપાળભાઈએ શરૂ કર્યું ત્યાં સુધીમાં મધ્યકાલીન ગદ્ય મીમાંસા, બાલાવબોધ, ટબા, સ્તબક, એની ઉપર કામ કરનારા ભાયણી સાહેબ, મુનિ જીન વિજયજી, બહુ થોડા. પછી આવા દુરારાધ્ય ક્ષેત્રને કોઈએ હાથમાં લીધું હોય તો એ વિરલ વિભૂતિ કુમારપાળ દેસાઈ. ઘણું બધું એના વિશે વાત થઈ છે. મધ્યકાળના ક્ષેત્રમાં અપ્રગટ કૃતિઓ મેળવવી, એને પ્રકાશિત કરવી, એટલું જ નહીં પણ કૃતિ એવી મેળવવી કે જે પરંપરામાં નવી હોય. એટલે ઇતિહાસમાં, મધ્યકાલીન સાહિત્યના ઇતિહાસમાં કામ કરવા માટે તમને નવા મુદ્દાઓ, નવા દૃષ્ટાંતો, કર્તાઓની નવી વિગતો એ આપે છે. એટલે કુમારપાળભાઈ ચરવિત ચરણ પરંપરી કે ચીલા ચાલુ કામ સંશોધન ક્ષેત્રમાં શું કોઈ ક્ષેત્રમાં કર્યું. બધા મિત્રો આપણે કહીએ છીએ કવિ નથી, એ કવિ છે. ઈંટ અને ઇમારતમાં દર અઠવાડિયે એક મુક્તક આપે છે. એ મુક્તકના રચયિતા નીચે નામ ન મૂકનારા કુમારપાળ દેસાઈ. મારા એક મિત્રને સમકાલીન કવિતામાં માનવ સંદર્ભ એવો લેખ કરવો હતો, તો મને પૂછે કે માનવ સંદર્ભ જેમાંથી ધબકતો હોય, સમય સંદર્ભ જેમાંથી પ્રગટતો હોય, એવા કવિ કોણ કે જેમની કવિતામાં આ મુદ્દો ઉદ્ઘાટિત થતો હોય, પ્રયોજાયો હોય, એવા સમાજનિષ્ઠ કવિ કોણ? મેં તો આમ તો ઘણા છે, મોટા ભાગના છે, પણ કોઈને ખબર નથી એટલા સમાજનિષ્ઠ કવિ કોઈ હોય તો કુમારપાળ દેસાઈ છે. અને આ બધી કવિતાઓને ભેગી કરીને તમે જો આ લેખ લખશો તો એ ઘણો વખાણાશે, એટલું જ નહીં સાચો લાગશે. દરેક મુક્તક વાંચવા વાળા કોલમ વાંચતા પહેલા વાંચતા હોય છે, પણ બધાને એમ છે કે આ તો ક્યાંક ક્યાંકથી કોટ કર્યું છે. પણ કોટ કર્યું હોય તો કુમારપાળભાઈ સંશોધક છે, એક ઇન્વર્ટેડ કોમામાં મૂકે. ઇન્વર્ટેડ કોમામાં મૂકતા નથી, પોતાના નામનો જેણે મોહ નથી એવા નિર્મોહીને કોઈ પણ સન્માન મળવું હોય તો માત્ર અહિંસા એવોડ જ મળશે. આવા નિર્મમ, આવા નિર્મોહી, નિર્હેતુ, એને કાંઈ એવો હેતુ નહોતો, પણ એ જોવે છે સમાજમાં, સામાજિક સંવેદનાના એ ઉદ્ગાતા છે, કેટલા જાગૃત છે, શું ચાલી રહ્યું છે, કેવા વરવા દૃશ્યો તમારી સામે ભજવાઈ રહ્યા છે. એવા માંદા દિવસોમાં કોઈ એક મોટું આશ્વાસન હોય તો એ માત્ર કુમારપાળ દેસાઈ છે. ઘણા એવોર્ડ્સ મળ્યા છે, એમની ગેલેરી એવોર્ડથી વિભૂષિત છે, પોતે પણ વિભૂષિત છે. પણ હું કહીશ કે દલાઈ લામા તો બરોબર છે, સંત દેખાય છે, સંત છે, લડે છે, સહન કરે છે, વેઠે છે. મહાપ્રજ્ઞજીનું પણ આપણે જાણીએ છીએ,
પણ પોતે જે વેદના વેઠે છે કોઈને બતાવતા નથી, પોતે જે પીડા વેંધારે છે કોઈને કહેતા નથી, અને સંતત્વનું જીવન જીવતી વ્યક્તિ અત્યારે સાંપ્રત સમયમાં કોઈ હોય અહિંસા એવોર્ડને માટે તો એ કુમારપાળ દેસાઈ. એટલે હું કહીશ કે ના, કુમારપાળ દેસાઈ અહિંસા એવોર્ડથી વિભૂષિત નથી થયા. આવા અણદીઠેલા સંતે અહિંસા એવોર્ડ સ્વીકારીને અહિંસા એવોર્ડને વિભૂષિત કર્યો છે. એ વિભૂષિત થયો છે. કોઈને ખબર નથી કે આ સંત છે, કોઈને ખબર નથી આ પીડા વેઠી રહેલો વેંધારનારો અશ્વત્થામાં છે, કોઈને ખબર. અમારા એક પ્રોફેસર હતા પ્રભાશંકર તેરૈયા, લિંગ્વિસ્ટિક્સના વિદ્વાન, 30-35 વર્ષ પહેલાની આ તો વાત છે. તો આવ્યા વાયવા લેવા મારા વિદ્યાર્થીનો, તો એ સમયે ફોન ઉપર લેન્ડલાઈન બધી વાત થતી હતી કે દલજીતસિંહને બતાવો તો જ થાય, એના સિવાય કોઈ ડોક્ટર નથી. અમારે વાત ચાલતી હતી કે એપોઇન્ટમેન્ટ લેશું કઈ રીતે. આ બધું કુમાર બાળભાઈ સાંભળી ગયા. અમે કીધેલું ને, 8મે દિવસે પોસ્ટકાર્ડ આવ્યું, બળવંતભાઈ તેરૈયા સાહેબને દલજીતસિંહને મેળવવા માટેની બધી મુલાકાતનો સમય નક્કી થઈ ગયો છે, દહેગામે આવતા હોય છે, આ દિવસે આવશે, તમારે અહીંયા આવવાનું, અહીંથી દહેગામ જવાની તમારી બધી જ વ્યવસ્થા થઈ ગઈ છે, તમે આગલે દિવસે આવો તો પણ ભલે મારે ઘેરે, અને સવારમાં આવો તો પણ મારું આતિથ્ય સ્વીકારશો, તેરૈયા સાહેબને લઈને અચૂક આવશો. સાહેબ અત્યારે છોકરાઓ બાપની દવાખાનાની મુલાકાત લેવા માટે પણ સમય કાઢવો અઘરો પડે એવો આ સમય છે, અને એ સમયમાં એક સારસ્વત નિરપેક્ષ ભાવે એના આંખના મોતિયાના ઓપરેશન માટે ચિંતા કરે છે એ આ કુમાર પરદેસાઈ. આવા અનેક ઉદાહરણો છે એની વિદવત્તા, એનું એનું એની પ્રજ્ઞા, એનું નોલેજ એને ક્યારે વેચ્યું નથી. આ તો જ્ઞાન વિક્રયનો જમાનો છે, અને આજનો નથી, છેલ્લા 5 દાયકાથી હું જોઉં છું કે જ્ઞાન વેચાય છે. એ દિવસોમાં કુમાર પાળે તો જ્ઞાનની સાધના કરી છે, આરાધના કરી છે, ઉપાસના કરી છે. અમારે રાજકોટમાં 25-30 વર્ષ પહેલા હું મોર્નિંગમાં ચાલવા જાઉં તો એક મકાન, એ મકાનમાં લખેલું કુમાર પાળ, એટલે મને તો રોજ કુતૂહલ થાય કે આ જૈન હશે કે. મને પણ આમ એટલે ઘણી વખત ચાલતો હોઉં તો એ ભાઈ ગાર્ડનમાં પાણી પાતો, એકદમ ભવ્ય મકાન. એટલે મેં પછી એક પૂછ્યું એને કે આ આપ જૈન છો કે? ના ના, મેં તમે ભાડે રહ્યો છો? મને કે ના ના, મારું જ મકાન છે. તો આ નામ વાંચ્યું એટલે મને આવું કુતૂહલ થયું. મને કે સાચું કહું? ને હા, કે હું તો ક્રિકેટનો સટ્ટો રમું છું. કુમારપાળ દેસાઈની કોલમ વાંચીને આ હું પૈસા કમાણો એટલે મેં નામ કુમારપાળ રાખ્યું. સાહેબ એ કન્સલ્ટન્ટ કોઈ શેર માર્કેટમાં થયા હોત ને શેર હોલ્ડરના તો ઘણું કમાઈ શક્યા હોત, પણ એણે જે સત્ય મૂક્યું કોલમમાં રમત ગમતનું મેદાનમાં, એ સત્ય એવું હતું કે એ ક્ષેત્રના માણસોને પૈસા કમાવ્યા. એને પૈસા કમાયા નહીં, એને પૈસા માટે ક્યારે જ્ઞાન વેચ્યું નહીં. મેં તમે ઓળખો છો કે ના? મને ખબર એ નથી, હું છાપા વાંચું છું અને એને આધારે મારું હલાવું છું, હું કમાઉં છું, એટલે પછી આ ઘરનું નામે. આવા ઘણાને એને લાખોપતિ કર્યા છે. એના પુસ્તકો વાંચીને પ્રોફેશનલ પ્રવચનકારો પૈસા લે છે 5-5 હજાર, એને ક્યારે લીધા નથી. એના જ્ઞાનના પરબના મોંઘા મૂળ વચનો દુર્લભ છે એવું કામ આ કુમારપાળ દેસાઈ કર્યું. આપણે એમ નહીં કહી શકીએ કે અમે કાકા સાહેબ કાલાવકરને જોયા હતા, આપણે એમ નહીં કહી શકીએ કે અમે ઉમાશંકરને જોયા હતા, રાવી પાઠકને જોયા હતા, સુંદરમને જોયા હતા. અમે સુંદરમના જમાનામાં તો નહીં કહી શકીએ, પણ આપણે કહી શકશું કે અમે કુમારપાળના સમકાલીન. કુમારપાળને અમે સાંભળ્યા છે, કુમારપાળને અમે જોયા છે,
આજે માણસ મૂલ્યનિષ્ઠ માણસનો દુષ્કાળ છે. એવા દિવસોમાં કુમારપાલનું આપણા વચ્ચે હોવું એ મોટું આશ્વાસન છે. આપણને જીવાડનારું પરિબળ છે એવો એક વ્યક્તિ તો છે કે જે વિશ્વકોષમાં બેસીને યુવા પેઢીને, બાળકોને, શિક્ષકોને જ્ઞાનવાન બનાવે છે, ચારિત્રવાન બનાવે છે, શીલવાન બનાવે છે, સદાચારી બનાવે છે. તો પોતાની ઉપાસનાથી, પોતાના અધ્યયનથી આ વિશ્વને મંગલમય બનાવનારા, આ વિશ્વને તેજસ્વી બનાવનારા કુમારપાળ માત્ર અમદાવાદના નથી, માત્ર ગુજરાતના નથી, માત્ર ભારતના નથી. કુમારપાળ ભારતનું વિશ્વને પ્રદાન છે. કે વિશ્વનું નાગરિકત્વ જેમને મેળવ્યું છે, વિશ્વનું નાગરિકત્વ જેમના વ્યક્તિત્વને પ્રાપ્ત થયું છે, એવો એક સાદી ગુજરાતી તળપદી ભાષામાં કહીએ તો ઓલિયો આપણી વચ્ચે છે. અને આવા ઓલિયાનો સત્કાર સમારંભ આવા એક બીજા વૃદ્ધ ઓલિયા કરે એ બહુ મોટું હશે. એટલે હું કહીશ કે આ કોઈ કાર્યક્રમ નથી, કોઈ પ્રસંગ નથી, આપણા સમયની સાંસ્કૃતિક ઘટના છે. અને આ સાંસ્કૃતિક ઘટનામાં હું આવવાનું બન્યું, આપ સૌ મિત્રોની સંગત પ્રાપ્ત થતી અને એની પંગતમાં બેસવાનું બન્યું. એની પ્રસન્નતા સાથે કુમારપાળભાઈના નિરામય શેષ આયુષ્ય માટે પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરીને મારા વિચારને વિરામ આપું છું. નમસ્કાર. કોઈ પણ સત સાહિત્યમાં જે દેખાય છે એની પાર પણ કોઈ દેખનાર હોય છે, અને જે સંભળાય છે એની પાર પણ કોઈ શબ્દ હોય છે. એવા શબ્દ શિલ્પી શ્રી કુમારપાળભાઈને અહિંસા એવોર્ડ મળતા જેમ કહ્યું એમ ખરેખર આ પુરસ્કારનું પણ સન્માન થયું છે. 12મી સદીના 18 દેશના રાજા કુમારપાળની જેમ જ આ બીજા કુમારપાળની અહિંસાની અહાલેખથી આજે વિશ્વ ફરીથી સમૃદ્ધ સુધન્ય બન્યું છે. ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં કુમારપાળભાઈને આ એવોર્ડ મળ્યો એ ક્ષણ મહોર ઇતિહાસમાં સોનાની બની ગઈ છે. શ્રી કુમારપાળભાઈ આપ અમારા છો એ વિચારીને અમારી ગરિમા પણ વિશેષ વૃદ્ધિ પામે છે. કોણ છે આ કુમારપાળભાઈ? આજથી બરાબર 80 વર્ષ પૂર્વે રાણપુરમાં અવતરેલ લાડ નામે કનૈયો કુબા દેસાઈના નામે 11 વર્ષની વયે જ જગમગમાં અનામી શહીદ થઈ ગયેલ, જેણે આજે નામી સર્જક થઈને ચિંતન, લેખન, પ્રવચન, સંશોધન, અનુવાદન, વિવેચન, સંપાદન આદિ અનેક અનેક ક્ષેત્રોને સર કરી લીધા છે. પોતે અબોલ હા, પણ શબ્દ અને શ્રુતમાંથી જો પસાર થઈએ તો થોડો ઘણો પરિચય મળે ખરો. અનેક ગુણોનું એક જ સરનામું એટલે શ્રી કુમારપાળભાઈ. વર્ષો પર્યંત નિષ્ઠાપૂર્વક અને ચિરંજીવ રહે એવું સર્જન આપનાર એવા તેઓની રસાળ કલમ. એકવાર હું છે ને વિશ્વકોષ ભવનમાં એમની સામે એમની ચેમ્બરમાં બેઠી હતી અને કંઈક ફોન આવ્યો અને તેઓ થોડાક બિઝી થયા 2 મિનિટ માટે, તો ત્યાં એમની કલમ પડેલી. તો મેં રસાળ કલમ હાથમાં લઈ લીધી અને મેં વિચાર્યું 360 ડિગ્રી આમ હેરવી ફેરવીને એને નાણી અને પછી જોયું કે આમાંથી કઈ રીતે સાહિત્યના નવે રસ જરાવી શકે છે જો, પણ મુખમાં દાંતણ રાખીને જો તાવ માપી શકાય તો એમના અપૂર્વ સર્જનનો તાગ પામી શકાય. ઋતમ ભયા પ્રજ્ઞા ઉપરાંત ઈશ્વર, ગુરુ, શાસ્ત્ર અને આત્મા એમ ચારેની કૃપા ઉતરે ને ત્યારે જ આવા સર્જનો થાય કે જે સૌને પારાવાર વિસ્મય, પુલક અને પ્રમોદની અનુભૂતિ કરાવે. તેઓ કહે છે એક જગ્યાએ કે અહિંસા એટલે સક્રિય મૈત્રી. ઓહો હો, કેટલા નાના શબ્દોમાં અહિંસાની તેમણે ખૂબ સુંદર વ્યાખ્યા આપી છે. ચિત્ત શુદ્ધિનું પરમ સાધન જ છે અહિંસા. માત્ર અહિંસા વિશેના જ તેઓના કાર્યની એક લઘુ સૂચિ કહું તો નોન વાયોલન્સ, અ વે ઓફ લાઈફ અને ફરગીવનેસ નામના 2 પુસ્તકોનું, અદ્ભુત પુસ્તકોનું તેઓ કર્યું છે આલેખન.
અહિંસા ઇન્ટરનેશનલ વર્લ્ડ કોન્ફરન્સમાં રજૂ કર્યું છે ગુજરાતની અહિંસા નામનું એક બહુ જ સુંદર સંશોધન પત્ર. બીબીસીની સુંદર ટેલિફિલ્મ કદાચ આમાંથી કોઈ જોઈ પણ હશે, લાઈફ સેન્સિસ. એમાં જેટલા અહિંસા વિષયક દ્રશ્યો આવ્યા છે એમાંના તેઓ જ બન્યા છે પરામર્શકાર. ન્યૂ જર્સીના ભારતીય વિદ્યાભવનમાં એક્સપેરિમેન્ટ ઇન અહિંસા વિશે આપ્યું છે તેમણે બહુ જ સુંદર વક્તવ્ય. સરકારની અહિંસા યુનિવર્સિટીના F10 પ્રોજેક્ટ રિપોર્ટની શોભાવી છે તેમણે જ ચેરમેનશીપ, અને પોતાની સેંકડો કોલમો દ્વારા અહિંસાની અહાલેખ ગજવી છે વિશ્વભરમાં કર્યો છે તેનો અવર્ણનીય પ્રચાર અને પ્રસાર. કેવા છે કે મુકમાર પાડભાઈ પરંપરાને પણ આદરથી સેવે અને 21મી સદીના આધુનિક અભિગમને પણ વહાલથી વધારે તેવા ઋષિ એટલે કુમાર પાડભાઈ. જ્યારે માટુંગા સ્કૂલમાં હું ભણતી હતી ને ત્યારે અમારા રાજ્યગુરુબેન સંસ્કૃતના ટીચર હતા, તેમણે રાજર્ષિ શબ્દની બહુ જ સુંદર વ્યુત્પત્તિ સંસ્કૃતમાં સામાન્યથી કેમ થાય શીખવેલું. એમણે કહેલું કે આદવ રાજા પશ્ચાદ ઋષિ ઇતિ રાજર્ષિ, ગૃહસ્થપણામાં રાજા અને સંન્યાસ લીધા પછી ઋષિ તે રાજર્ષિ. પણ અહિંસા એવોર્ડના આ સાક્ષર માટે તો મને એવી વ્યુત્પત્તિ કરવી ગમે કે રાજા ચાસવ ઋષિશ્ચ ઇતિ રાજર્ષિ, કે જેઓ રાજા હોવાની સાથે સાથે જ ઋષિ છે એવા રાજર્ષિ. અરે આ રાજમાન રાજર્ષિએ તો ગુજરાતી સાહિત્ય, પત્રકારત્વ, જૈન દર્શન, શાંતિ સંશોધન અને ગાંધી સંશોધન જેવા 5-5 વિષયોમાં PhD પ્રાપ્ત કર્યું છે અને તેમના ચૈતન્યની ઊંચાઈ, ઊંડાઈ અને વ્યાપકતાના અસીમ વિસ્તારનો પંચજન્ય શંખ એટલે શિક્ષણ, સાહિત્ય, ધર્મદર્શન, પત્રકારત્વ અને માનવ કલ્યાણ. અને વળી તેમના દરેક સર્જન કાર્યમાં વાચના, પૃચ્છના, પરાવર્તના, અણુપ્રેક્ષા અને ધર્મકથા એમ સ્વાધ્યાયના 5-5 અંગોને તેઓ સ્પર્શે. સર્જનનું કોઈ કાળું ડિબાંગ વાદળું તેમણે જાણે પોતાની આંખોમાં આંજ્યું હોય ને એવું મને લાગે છે. કારણ કે નહીતર આવા 60 વર્ષથી અનવરત રીતે મલ્હારી ફોરા સર્જનના કઈ રીતે વરસ્યા જ કરે. કમલમાં મકરંદ સમા તેમના સહધર્મચારીણી પ્રતિમાબેન મને એકવાર એક અંગત વાત કરતા હતા. તેઓ કહેતા હતા કે અમારા 2 બાળકો પછી મારી તો પૂરી થઈ ગઈ પણ ભારતીબેન એમની પ્રસવાવસ્થા નિરંતર ચાલુ છે. બ્રહ્માંડની જેમ પડે પડે તેમની અંદર કશું કે કશું જન્મ્યા જ કરતું હોય છે. ખરી વાત છે, નહીતર આ ઝાકળ હજી મોતી બનવાની યાત્રામાં હતું તેવી લાલ ગુલાબ સમી બાલી વયથી માંડીને એક જ જન્મમાં કઈ રીતે આટલા વક્તવ્યો આપી શકે, કઈ રીતે આટલા સર્જનો કરી શકે એના ઉત્તરમાં મેં એકવાર આ પ્રશ્ન પૂછેલો. તેમના ઉત્તરમાં એમણે બહુ સરસ વાત કરી હતી કે ઊંઘ તો પૂરી લેવાની, હા ઉજાગરા કરતા તો શીખ્યો જ નથી, હા પણ દિવસ ઉગે એટલે પછી એક ધારું કામ અવશ્ય ચાલે. વાહ, પ્રભુ વીરનો સંદેશ ગોયામ એકો સમયમ મા પમાય. વાહ રે વાહ, એમનો જીવન મંત્ર આપે પણ અક્ષરશઃ આપે સ્વીકાર્યો છે, અપનાવ્યો છે કે હે ગૌતમ એક પણ ક્ષણનો જીવનમાં પ્રમાદ કરીશ નહીં. એટલે જ કદાચ તેમના સર્જનોમાં છે આત્મજ્ઞાનનો પ્રકાશ. તેથી જ રોજ સવારે જીન માર્ગની પગદંડીએ આપણને જોવા મળે છે, વાંચવા મળે છે, માણવા મળે છે અનુપમ આગમવાણી. તેમના સાહિત્યમાં પણ હા આગમોની જેમ 4-4 અનુયોગ સમાવિષ્ટ છે. તેમના સર્જનોમાં કે તેમના વક્તવ્યોમાં આપણે જ્યારે પણ આત્મા કે દ્રવ્યની કે તત્વની વાતો વાંચીએ કે સાંભળીએ તે છે દ્રવ્યાનુયોગ. બ્રહ્માંડ વિજ્ઞાન કે રમત ક્ષેત્રની વાતો છે ગણિતાનુયોગ. ચરિત્રોના આલેખનો ઓહો, તેમણે જે ચરિત્રોના આલેખનો કર્યા છે એ છે ચરણ કરણાનુયોગ. અને તેમના મંચન કથાનુયોગ, મૈત્રીનો આહાર, પ્રમોદના વસ્ત્રો, કરુણાપૂર્ણ વાણી અને માધ્યસ્થની છત નીચે વસતા એવા તેઓ વિશે
ખરેખર ઘણું જાણ્યું છતાં અજાણ્યું છે. આ મુનિન્દ્ર પારિજાતનો પરિસંવાદ કરાવતા કરાવતા જૈન શાસનના અનંત આકાશની ઓળખ પણ કરાવે છે. તેમનું સર્જન કોઈ કોઠારનું ધાન્ય નથી, આપણા સ્ટોર રૂમનું ધાન્ય વધે નહીં. અરે, તેઓનું તો ખેતરમાં વાવેલા બીજ જેવું છે જૈન સાહિત્યની. તેમણે વિપુલ વિપુલ ખેતી કરી છે. અને ખરેખર કહું તો 45 લાખ જૈનોનું સાધર્મિક વાત્સલ્ય તેમણે 200 ગ્રંથોના માત્ર જૈન સાહિત્ય વિશેના પણ તેમની ઉંમર જેટલા ગ્રંથો તેમણે રચ્યા છે એ સાચું સાધર્મિક વાત્સલ્ય કર્યું છે. વળી દ્રશ્ય શ્રાવ્ય પદાર્પણની તેમની જો વાત કરું તો આપણી આંખોમાં આદર અને કર્ણ યુગલમાં મિસરી જ ઘોળાય. શ્રી મહાવીર કથા, ગૌતમ કથા, ઋષભ કથા, પાર્શ્વનાથ પદ્માવતી કથા કે નેમ રાજુલની કથા હોય કે હોય કલિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીની કથા, શ્રીમદ રાજચંદ્રજીની કે પૂજ્ય બુદ્ધિસાગરજીની કથા હોય, જૈન દર્શનની અનુભવ ધારા તેમની અનાહત બાની થકી જ્યારે વહેતી હોય ને ત્યારે સૌહાર્દતા અને આર્દ્રતા એમ અપ્રતિમ રીતે તેમની ખીલતી દેખાય એ તો માણે તે જ જાણે કે આ કથા શ્રવણથી સમાજમાં કેટલો નૈતિક મૂલ્યોનો તો વિકાસ થાય જ છે, પણ તે ઉપરાંત સાલોક્ય, સામીપ્ય, સારુજ્ય અને સાયુજ્ય, સારૂપ્ય એમ ચારે પ્રકારની મુક્તિ પણ સમી પાડે છે. વળી ડિસ્કવર જૈનિઝમ વિથ નવકાર મહામંત્રની પ્રસ્તુતિ હોય કે શ્રી શત્રુંજય, શ્રી રાણકપુરજી કે સંમેદ શિખરજી જેવા મહાતીર્થોનો સંદર્ભ હોય, તેઓની પ્રજ્ઞામાંથી નિસરેલી એક એક પ્રસ્તુતિના મૂળમાં તેનું મૂળ સત્ય સચવાયેલું મળે જ. પર્યુષણા મહાપર્વની આરાધનાની વાત કરીએ તો અમારી જેમ હવે હજારોની આખી આરાધના તેમની વ્યાખ્યાનમાળાથી જ શરૂ થાય છે અને સૌ મંત્રમુગ્ધ બનીને સંવત્સરીના 8મા દિવસ સુધી જે રીતે સુશ્રવણના સમિધ એમને સમર્પતા હોય એ દ્રશ્ય એટલે તો અ ટ્રીટ ટુ અવર આઈઝ. જીન શાસનની કીર્તિગાથામાં આ આત્મજ્ઞાની શ્રવણરૂપ શ્રાવકનું નામ સદૈવ શોભી રહેશે, કેમ કે તેઓ સમૂહ અમાપ કામ બીજે ક્યાંય થયાનું સુણ્યું પણ નથી. કેટલીય નેશનલ ઇન્ટરનેશનલ સંસ્થાઓમાં સક્રિય રીતે જોડાઈને તેને ગરિમા સમર્પી છે. વિવિધ ઇન્સ્ટિટ્યુશન્સમાં તેમણે કેટલા બધા અભ્યાસક્રમો પણ બનાવ્યા છે અને ક્રિકેટના એન્સાઇક્લોપીડિયાની વાતો તો આપણે ઘણી હમણાં પણ સાંભળી કે કેવા તટસ્થ રમત સમીક્ષક પણ તેઓ બન્યા છે. મને કહેતા હતા પ્રતિમાબેન કે 44 વાર તેઓએ વિદેશ સફર કરી છે અને દરેક મુલાકાત દરમિયાન પ્રાયઃ 30-30 જેટલા તો વક્તવ્યો આપ્યા છે. સેના ઉપર તો ધર્મ દર્શન અને ભારતીય સંસ્કૃતિના બૃહદ ફલકમાં વ્યાપક પ્રસ્તુતિ તેમણે કરી છે. અરે, વિદેશના 30% લોકોએ માંસાહાર છોડ્યો છે તેવા સુખદ સમાચારની ભીતર જઈએ ને તો પણ ખબર પડે કે શ્રી કુમારપાળભાઈનો તો તેમાં પણ હિસ્સો છે. શાકાહાર વિશેના તેઓના સંપાદનો, અગણ્ય લેખો, વક્તવ્યો અને સેમિનારોએ ત્યાંના લોકોને વેજીટેરિયનિઝમ વિશે વાકેફ કર્યા છે, એના તરફ વાળ્યા છે અને તે માટે તેઓ અબોલ જીવોના અનંત અનંત આશીષ પામ્યા છે ને એટલે જ કદાચ આ અહિંસા એવોર્ડ તેમની જોડીમાં આવ્યો છે. એ ઉપરાંત તેઓ એક બહુ વિશિષ્ટ કામ પણ કરે છે કે ઉગતા લેખકોની કૃતિઓમાં તેઓ પ્રસ્તાવના લખી છે. એનાથી શું થાય છે કે કૃતિકારને ગરિમા બક્ષાય છે અને વાચકને એવો વિશ્વાસ આવે છે કે જો આમાં કુમારપાળભાઈએ લખી હશે પ્રસ્તાવના તો આ બુકમાંથી તો પસાર થવા જેવું જરૂર હશે, એ પઠન યોગ્ય હશે જ. મારી પારસમણી, પિતૃછવિ, નામ મધ મીઠું અનુપમા કે શિવ કાંચન કલ્પતરુ જેવા અનેક પુસ્તકો માટે એમ જ બન્યું છે. પારસમણીની વાત કરું તો પૂજ્ય કન્યાસજી મહારાજ ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબનું જીવન ચરિત્ર લખાવવા માટે પ્રથમ એમની પાસે જ ગયેલું, પરંતુ તેમણે અંગુલી નિર્દેશ કર્યો મારી તરફ. મને તો એમ થયું આટલો મોટો દરિયો કેવી રીતે તરી શકીશ, પણ એ માટેની હામ પણ એમણે જ ભીડાવી. કહ્યું કે હું છું, અહીંયા બેઠો છું, તમે શરૂ તો કરો, સારું થશે બેન, કામ સારું થશે. અને ખરેખર
અંતે એ હું લખી શકી અને એમનો બધો જ યશ હું એમને જ આપું છું. મને ઘણી વાર એવો વિચાર આવે કે ગુજરાતી સાહિત્ય સમારોહ કે જૈનના કોઈ સમારોહ કે જ્ઞાન સત્રો કોઈ થવાના હોય અને એના કાર્ડ્સ જ્યારે મુદ્રિત થવા જતા હશે ને ત્યારે કદાચ જો તેઓનું નામ નહીં હોય ને તો એ મુદ્રણ યંત્રો પણ હવે બોલે છે એરર એરર નેમ મિસિંગ નેમ મિસિંગ. પણ એવું બહુ થતું નથી. હા, જૈન સાહિત્ય ગાથા ઉપરાંત સત્યની ઉપાસના પણ તેઓની અત્યંત પ્રશસ્ય છે અને એટલે જ તેઓ લેખકથી કે વક્તવ્યકારથી પણ ઉપર ઉઠીને એક ચિંતક બની શક્યા છે. તેમની ધન્ય જીવનની પગદંડીમાં કલમના કસબની સાથે આધ્યાત્મિક ચિંતનનું ફલક પણ પરિપ્લાવિત થતું ગયું છે. ગ્રંથોના સુશ્લિત વણાટ અને પ્રવાહી શૈલીમાં આપણને એમના ચિંતનનો આસ્વાદ મળ્યા જ કરતો હોય છે. તેઓની આ સાહિત્યિક નિસ્બત જ તેમના જીવતરની વાટે અક્ષર દીવો પેટાવે છે જેના પ્રકાશમાં જળહળ શબ્દો વંચાય છે આપણને કે હારું તે હું નહીં. અને એથી જ ગુજરાતી વિશ્વકોશને જૈન વિશ્વકોશને બાળ વિશ્વકોશને તેઓ જે કૌશલ્યથી અને જે શીઘ્રતાથી ઓનલાઈન મુકાવી શક્યા છે એ તો તેમની સફળતાના શિખરે હું સુવર્ણ કળશ સમકાર્ય લેખું છું. આજે જ્યારે ભૌતિક ઘોંઘાટ વધી પડ્યો છે ત્યારે વિશ્વમાં જૈન દર્શનનો ઉમદા ઘંટનાદ કરનાર શ્રી કુમાર પાળભાઈ નામી છતાં નેમલેસ હું વગરની હયાતી છે. ઉજળી ભવ્ય અને ભાતીગળ એવી તેમની જીવન ગાથા જોતા જો તેઓને એક જ શબ્દથી નવાજવાના હોય ને તો તેઓને હું મહાજન એવા શબ્દથી નવાજું કેમ કે મહાજનો એ નગતા હા સપંથા હા. માં સરસ્વતીના વરદ આશીષને જીલનાર અક્ષય પાત્ર છે તેઓ. શાલીનતા અને રુજુતાના પાયા ઉપર ઊભી કરેલી તેઓની ઈંટ અને ઇમારત સોરી જીવન ઇમારત જોઈને જે સવ્યસાચી ધીરુભાઈએ કહ્યું એ ખૂબ સાચી વાત છે કે આ સારસ્વત વણિકજને તો શત સહસ્ત્ર સિદ્ધિઓને પણ પચાવી જાણી છે જીવી જાણી છે. જૈન સાહિત્યના અધકેરા પ્રદાનમાં હું એક વિશેષ વાત કહેવા માંગીશ. શ્રી વીરચંદ રાઘવજી ગાંધી તેમના વિશે એમણે પુસ્તકો તો લખ્યા જ ઉપરાંત તેમના પ્રદાનમાં અમર કરવા માટે આ અમદાવાદમાં કર્ણાવતીમાં એક ચોકનું તેમનું નામ પણ અપાવ્યું. પૂજ્ય જંબુ વિજયજીની જેમ શ્રી વીરચંદ ગાંધી પણ હતા 14 ભાષાના જાણકાર. પણ તેઓ 1891માં 1 ધારા 6 મહિના કલકત્તામાં બંગાળી ભાષા શીખવા રહેલા એ મેં તેમના જ પુસ્તકમાંથી જાણ્યું. વધુ વિશેષ મને એમ થયું કે એક સાથે 6 મહિના બંગાળી ભાષા શીખવાની એમને શું જરૂર પડી. કુમાર પાળભાઈ એમાં લખે છે કે શ્રી સમ્યક શિખરજી મહાતીર્થના પહાડ સામેના ભૂંડના સ્લોટર હાઉસને બંધ કરાવવા માટે જે કેસ લડવાનો હતો એ એમને સમજવાનો પણ હતો, સાંભળવાનો પણ હતો, બોલવાનો પણ હતો બંગાળીમાં. અને અહિંસાના એવા પ્રહરીનું અભિવાદન કરવા અહિંસાના આ બીજા પ્રહરીએ શિકાગોના જૈન જિનાલય ઉપરાંત વીરચંદભાઈના જન્મસ્થળ મહુવામાં પણ તેમની અર્ધ પ્રતિમા મુકાવી છે. એક વડીલે એકદા અમને કહેલું કે કુમારપાળ ઇઝ અ મેન ઓફ સ્ટાઇલ એન્ડ ડિસન્સી. આ સ્ટેટમેન્ટની ખરાઈ તેમની મુલાકાતના દરેક પડાવે અમારી જેમ બધાને થઈ જ હશે. આઈ એમ વેરી શ્યોર ઓફ ઇટ. માત્ર ભારત કે વિશ્વ નહીં, સમગ્ર મનોજ કુળ માટે વિદ્યા વરદાન એવા તેઓએ તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી એપીજે અબ્દુલ કલામ કે ભારતના વડાપ્રધાન જેવા મહાનુભાવોના હસ્તે શતાધિક, કારણ કે 85 તો મેં ગણ્યા હતા અને પાછું આગળ શું આવે ખબર છે કે પત્રકારત્વ, તેની અંદર વળી બીજા 7 નામ હોય. એવી રીતે દરેક ક્ષેત્રમાં કેટલા એવોર્ડ્સ. મેં મારી ઓફિસમાં એક ભાઈને બેસાડ્યા કે ભાઈ તો આના પરથી ગણતો, તેણે કીધું કે મેડમ 85 તો પક્કા છે, ઉપરાંત હજી મેં ઘણા મિસ આઉટ કર્યા છે. બોલો, એટલે કહું છું શતાધિક લિટરરી એવોર્ડ્સ, સુવર્ણચંદ્રકો, પારિતોષકો મેળવ્યા છે. પણ દીપક મારા લાઈફ પાર્ટનર હંમેશા મને કે ભારું એક પારિતોષિક પણ મળે ને
એની સાથે સાથે જવાબદારીઓ પણ ઘણી ઘણી મળે અને એ નિભાવનાર છે આપણા કુમારપાળભાઈ. અને હવે જુઓ આ અહિંસા એવોર્ડ. પરંતુ જેને લોકાગ્રે જવું છે એને લોકેશણા ક્યાંથી હોય? કુમારપાળભાઈ આપના સાહિત્યમાંથી પસાર થતા એવો તો વિશ્વ વિહાર થાય છે. પ્રીતિબેન બેઠા છે એટલે ખાસ કહું છું કે એવો તો વિશ્વ વિહાર થઈ જાય છે કે એને આનંદથી વર્ણવવા માટે તમારે બીજા વિશ્વકોશો ઉભા કરવા પડશે અને અમારી શબ્દાથી લાગણીને વાચા આપવા માટે આપે જ એક નવી બારાક્ષરી પણ આ સમાજને ભેટ રૂપે આપવી પડશે. પણ એની સાથે સાથે એક બીજી ભેટ પણ અમને આપજો, આપ જેવી શાંતતા અને દાન કરનાર. એક વસ્તુ તો પાકી છે કે કર્મ સંયોગે કદાચ દુઃખની પાનખર આવી હોય અને એમના પુસ્તકના 2-4-6 પાનાય વંચાઈ જાય ને તો ક્ષણનો એવો સાક્ષાત્કાર થાય કે મન જરૂખે આનંદ ટહુકા કરે જ અને કરે જ. એવરીથિંગ ઇન ધીસ વર્લ્ડ ઇઝ ઇમ્પરમેનન્ટ. ધ ઓનલી ક્વેશ્ચન ઇઝ હાઉ ટુ એક્સિલરેટ ધીસ ઇમ્પરમેનન્સ. અને એનો ઉત્તર એમની પાસેથી મળે છે, કર્મશીલ રહો. ખરેખર પ્રજ્ઞા પ્રબુદ્ધ આ પદ્મશ્રીએ પણ એ જ કર્મશીલતાને અવધારી છે અને એટલે જ આપણને મળ્યા છે 200 પણ વધુ અધિક અપૂર્વ સર્જનો. દેહલી દીપક ન્યાયે જીવનના ઉંબરે તેમણે જ્ઞાન દીપક પ્રગટાવ્યો છે, પણ તેઓની સાથે આપણને બધાને પણ અજવાળે છે. આજે વધુ આપણે ઉજળા થઈને આ નિશ્રાપ આ શ્રુત પર્વમાંથી નિસરીને જસું પાસરું ઘેર, ત્યારે મલકના એક મહામાનવની જ્ઞાન ગંગામાંથી જ નહીં વહાલ ગંગામાંથી પણ સદ્ય સ્નાતા થઈને બહાર નીકળ્યા હશું એવા પ્રસન્ન ચિત્ત લાગીશું આપણે. કુમારપાળભાઈ આપના સર્જનો થકી અમને આંખે પહોર અમારી જ અંદર રહેલા આનંદ કોષની આપ યાત્રા કરાવો છો. પણ આપની લેખીની પાછી એવી નથી કે અમારે કેવો પડે કે સૂરજ ધીમા તપો, કેમ કે તમે મલાજો રાખો છો અમારા અજ્ઞાનનો પણ. આપના સમયમાં અમે જન્મ્યા એ મણિકાંચન યોગ રહો અચલ, આપના આ સર્જનો રહો યાવત ચંદ્ર દિવાકર. અને હા, સુજનતા અને ભદ્રતાનો પર્યાય આપના ભામતી સ્વરૂપ સુશ્રી પ્રતિમાબેનને પણ આપની સંગે શત સહસ્ત્ર સાગર વંદન કરી આપ સતાયુ હો, નિરામય આયુષ્ય ભોગવો. અને એક 2 પંક્તિની નાની પ્રાર્થના કે કુમારપાળભાઈના પુસ્તકો જેવું વ્યક્તિત્વ આપી દો મારા પ્રભુ, મૌન પણ રહી શકું અને સઘળું કહી પણ શકું. અહીં મને વક્તવ્યની તક આપવા બદલ આયોજકોનો આભાર. આપ બધાએ મને શ્રવણ દાન આપ્યું એ બદલ આપનો ઋણ સ્વીકાર. પ્રણામ. આપણે સૌ કુમારપાળભાઈને જાણીએ છીએ તથા તેમના લેખન દ્વારા તેમનામાં રહેલી વિદ્વત્તાને પણ ઓળખીએ છીએ. આપણા સાહિત્ય વર્તુળમાં એવી માન્યતા હતી કે વાણિયો તો વેપાર ધંધામાં જ હોય, પણ ગઈકાલની પેઢીમાં લેખકોમાં કુંવરભાઈના જ પિતાશ્રી જય ભીખુ, રતિભાઈ દેસાઈ, મોહનલાલ ચુનીલાલ ધામી, રમણલાલ ચીમનલાલ શાહ, અને આજની પેઢીમાં જોઈએ તો કુમારપાળભાઈ, ગુણનભાઈ બરવાળિયા, આ ભારતીબેન જેવા લેખકો અને સાહિત્યકારો પણ છે. એટલે આ માન્યતા બહુ સાચી છે એવું ના માનતા. આનંદગંજની મહારાજ સાહેબ ઉપર PhD કરનાર ડૉક્ટર કુમારપાળભાઈના માર્ગદર્શન હેઠળ 20-20 વિદ્યાર્થીઓએ PhDની પદવી મેળવી, જેમાં સાધ્વીજી મહારાજો પણ છે. આ એક બહુ જૈન ધર્મનું એવું પાસું છે કે સાધ્વીજીઓને જો આવા પંડિતો પાસે PhD કરવા આવવું પડે એ ખૂબ મોટી વાત છે. જનરલી એવું હોય કે આપણે બધા સાધુ પાસે શીખવા જતા હોય, પણ સાધુઓ જ્યારે એમની પાસે PhD થવા આવે એ તો બહુ નવાઈની વાત કહેવાય આપણા બધા માટે. સાહિત્યકારમાં ભળેલી આધ્યાત્મિકતા કુમારપાળભાઈની અનેક કોલમો દ્વારા સમાજનું ચારિત્ર ઘડતર કર્યું છે. ગુજરાત અને ભારતમાં તો તેમની લેખન શૈલી અને અસ્ખલિત વાણી પ્રવાહથી તેઓ લોકપ્રિય છે જ,
પણ ભારતીય સંસ્કૃતિ અને જૈન દર્શન વિશેના એમના પ્રવચનોએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તેમને અને તે દ્વારા ગુજરાતને અને જૈન ધર્મને અને અમદાવાદ શહેરને પણ ખૂબ પ્રસિદ્ધિ આપી છે. દુનિયાના અનેક દેશોમાં તેમના પ્રવચનોએ ત્યાંના લોકોમાં વ્યાપક જિજ્ઞાસા જગાડી છે. ઈસવીસન 1993માં શિકાગોમાં અને 1999માં કેપટાઉનમાં યોજેલ પાર્લામેન્ટ ઓફ ધી વર્લ્ડ રિલિજિયનમાં 1994માં જૈન દર્શનના એક વિચારક તરીકે વેટિકનમાં પોપ પોલની મુલાકાત કરી ધર્મચર્ચા કરેલ તેમજ લંડનમાં ડ્યુક ઓફ એડિનબર્ગને પણ થોડા વર્ષો પહેલાં મળેલા આમ 65-70 વર્ષના સાહિત્યિક આધ્યાત્મિક ખિરાણને લીધે તેઓએ વિશ્વભરમાં જૈન ધર્મના પ્રસારની વ્યાપક અને અપૂર્વ કામગીરી બજાવી છે. ગુજરાતી ભાષામાં તૈયાર થઈ રહ્યું ગુજરાત વિશ્વકોશના તેઓ એક આધારસ્તંભ છે. 1985ની 2 ડિસેમ્બરે અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના હોસ્ટેલના ભોજનગૃહમાં શરૂ થયેલી આ સંસ્થા આજે એના વિશાળ ભવન સાથે ગુજરાતની એક ઉત્કૃષ્ટ સાહિત્યિક અને સાંસ્કૃતિક સંસ્થા બની છે. આ સંસ્થાના ઉપક્રમે વિવિધ પ્રવૃત્તિઓ ચાલે છે, જેમાં વ્યાખ્યાન શ્રેણી, કાવ્ય સંગીત શ્રેણી, નાટ્ય પઠન, નૃત્ય પ્રસ્તુતિ દ્વારા એક ઉત્તમ કાર્ય ચાલી રહ્યું છે. આ બધાની પાછળ જો એક પ્રેરક બળ હોય તો તે છે ડૉક્ટર કુમારપાળભાઈ દેસાઈ. ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ, ભાષા સાહિત્ય ભવનના ડિરેક્ટર અને આર્ટ્સ ફેકલ્ટીના ડીન તરીકે નિવૃત્ત થયેલા કુમારપાળભાઈએ 38 વર્ષ સુધી અધ્યાપન કાર્ય કર્યું. એમના માર્ગદર્શન હેઠળ ખૂબ વિદ્યાર્થીઓએ PhD કર્યું. છેલ્લા 55 વર્ષથી તેઓ પત્રકારત્વનું આગવું પ્રદાન કરી રહ્યા છે. આગળના બધા ઘણા વક્તાઓએ કહ્યું ભારતીય સંસ્કૃતિના અને જૈન દર્શન વિશેના એમના પ્રવચનોએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાતને ખૂબ ગૌરવ અપાવ્યું છે. ઇંગ્લેન્ડ, અમેરિકા, પૂર્વ આફ્રિકા, કેનેડા, સિંગાપુર, બેલ્જિયમ, હોંગકોંગ વગેરે દેશોમાં પર્યુષણ નિમિત્તે તેમજ અન્યથા તેમના વ્યાખ્યાનોએ વ્યાપક જિજ્ઞાસા જગાડી છે. 1993માં શિકાગોમાં અને 99માં કેપટાઉનમાં યોજેલી પાર્લામેન્ટ ઓફ ધી વર્લ્ડ રિલિજનમાં અને 1994માં વેટિકન પોપમાં મુલાકાત લેનાર પ્રતિનિધિમંડળના જૈન દર્શનના વિચારક તરીકે ધર્મચર્ચા તેમણે કરી હતી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી નામની વિશ્વવ્યાપી સંસ્થાના તેઓ ભારત ખાતેના ટ્રસ્ટી છે. સમાજ, ધર્મ અને રાષ્ટ્રને ઉપયોગી કામગીરી કરતા ડૉક્ટર કુમારભાઈ દેસાઈ જય ભાઈખુ સાહિત્ય ટ્રસ્ટ દ્વારા સાહિત્યિક અને સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. વિદ્યા વિકાસ ટ્રસ્ટ, આઈ કેર ફાઉન્ડેશન, અનુકંપા ટ્રસ્ટ, કુમાર ટ્રસ્ટ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી વગેરેમાં ટ્રસ્ટી તરીકે તેઓ સેવાઓ આપે છે. 2010માં મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા ડૉક્ટર કુમારપાળભાઈ દેસાઈની કોઈ તીર્થંકર કે વિભૂતિ વિશેની 3 દિવસની રસપ્રદ અને ચિંતન ગંભીર કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમણે અત્યાર સુધીમાં મહાવીર કથા, ગૌતમ કથા, ઋષભ કથા, નેમરાજીવ કથા, પાર્શ પદ્માવતી કથા અને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય કથા, એટલી બધી કથાઓની આ વાત કરી છે કે આપણે તો નામ સાંભળીને જ થાકી જઈએ. એમણે કેવી રીતે આ બધું લખ્યું હશે એ તો ખરેખર નવાઈની પ્રમાણે વિવાદ છે. સાહિત્ય, સંસ્કૃતિ, ધર્મ, તત્વજ્ઞાન વગેરે ક્ષેત્રની તેમની પ્રવૃત્તિના અભિવાદન રૂપ 1980માં 10 આઉટસ્ટેન્ડિંગ પર્સનાલિટી ઓફ ઇન્ડિયાનો એવોર્ડ, ઇંગ્લેન્ડમાં હેમચંદ્રાચાર્ય એવોર્ડ, ગૌરવ પુરસ્કાર, હરિઓમ આશ્રમ એવોર્ડ, કેજી નાયક સુવર્ણચંદ્રક, જૈનો દ્વારા પ્રેસિડેન્ટ સ્પેશિયલ એવોર્ડ, જૈન જ્યોતિર્ધર એવોર્ડ અને ગુજરાત રત્ન એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. પ્રતિમાબેન, આ બધા એવોર્ડો ક્યાં રાખો છો એ જરા કહે. આ બધાએ જેમ કહ્યું એમ હું પણ છેલ્લે એટલું જ કહું કે કુમારપાળભાઈને ખૂબ લાંબુ દીર્ઘાયુષ્ય મળે અને આપણે બધા ખૂબ નસીબદાર છીએ કે આ કાળમાં પણ આવી વ્યક્તિ છે અને આપણને બધાને આ જ્ઞાનનો જે લાભ મળે છે એ કાયમ માટે મળતો રહે અને પ્રભુ એમને ખૂબ દીર્ઘાયુ આપે એવી પ્રાર્થના. જેમને
વિશ્વ પ્રતિષ્ઠિત અહિંસા એવોર્ડ મળ્યો અને એમના ગુણાનુવાદ માટે સન્માન કરવા માટે આપણે એકત્ર થયા છીએ તેવા મુરબ્બી શ્રી ડૉક્ટર કુમારપાળભાઈ, આ પ્રસંગને વ્યવસ્થિત રીતે ગોઠવી સૌને નિમંત્રણ આપી આપણને આ ઉજવણીમાં સામેલ કર્યા છે એવા પ્રમોદભાઈ, ભાઈ શ્રી રમેશભાઈ, ભારતીબેન, ગૌરાંગભાઈ અને ઇતિહાસના પ્રોફેસર બળવંતભાઈ જાની અને આપણા જાણીતા ન્યુરોફિઝિસ્ટ આપણા સુધીરભાઈ અને જવાનું થયું. અત્રે શ્રોતાગણમાં પણ અનેક ગણમાન્ય વ્યક્તિઓ છે. કુમારપાળભાઈ વિશે છેલ્લા 1.5 કલાકમાં ઘણી વાતો થઈ. એક સ્વજન તરીકે મારે શું કહેવું એની થોડી મીઠી મૂંઝવણ તો છે, કારણ કે કોઈકે એમના વિશે જે કોઈએ કહ્યું, સાહિત્યકારોની રમેશભાઈએ વાત કરી અને એમની સમગ્ર સર્જન યાત્રામાંથી ખૂબ રસપ્રદ રીતે આપણને ભારતીબેને પસાર કરાવ્યા, સુધીરભાઈએ એમના અંગત સંબંધો અને કુમારપાળભાઈના સ્વભાવ વિશે વાત કરી, તો મારા માટે શું બાકી રહ્યું એનો મારે વિચાર કરવાનો રહે. બાકી એ રહ્યું કે કુમારપાળભાઈ થોડા અનોખા છે, સાહિત્યકાર છે પણ બીજા સાહિત્યકારની ઈર્ષા નથી કરતા, એના પ્રત્યે સન્માન રાખે છે. ને સાહિત્યકારોનું કેવું છે કે સાહિત્ય પરિષદમાં ત્યારે મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈને બોલાવેલા ને એમને બોલવાનું કહ્યું એટલે એણે કહ્યું કે ભાઈ મારા માટે આ સમારંભમાં બોલવું મુશ્કેલ છે, કારણ કે અમારા રાજકારણ કરતા સાહિત્યમાં આટાપાટા વધારે છે, એનાથી બચીને 60 વર્ષ ચાલવું એ કેટલું દુષ્કર કાર્ય હશે એ તમે સમજી શકો. બીજું કે અધ્યાપક રહે અને અધ્યાપક છે જ, અધ્યાપક બન્યા પછી અભ્યાસ કરવો એ ઘણાને જરૂરી નથી લાગતું, એને બદલે એક ધારું બાળપણથી અભ્યાસની ટેવ હોય, આપણે પરીક્ષા પસાર કરવાની કરતા હોઈએ પણ સતત દરરોજ અભ્યાસ કર્યા જ કરવો અને એને ટેવ પાડી દેવી એ વાત પણ અનોખી છે. બાકી ઘણા લોકો વર્ષો પછી ભણાવ્યું હોય, અધ્યાપક તરીકે કામ કર્યું હોય પરંતુ એમને એમના વિષય વિશે બહુ જ્ઞાન ન રહ્યું હોય, ખપ પૂરતું ચલાવતા હોય, એ રીતે અનોખા છે. બીજું કે પત્રકારત્વ છે અને પત્રકાર છે તો પણ કોઈ ખટપટ કરતા નથી. રમેશભાઈ હકારાત્મક કરે છે, હકારાત્મક એને કહેવું પડે છે કારણ કે બાકી બધા નકારાત્મક કરે છે, ત્યારે કુમારપાળભાઈ પણ એમાં સામેલ નથી. બીજું કે મૂળભૂત રીતે કુમારપાળભાઈની સિદ્ધિઓ છે, એ સિદ્ધિઓને આપણે વર્ણન કરીએ, બિરદાવીએ. રમેશભાઈએ કહ્યું એમ, ભારતીબેને કહ્યું કે એમાંથી આપણે પ્રેરણા પણ લઈએ, પરંતુ મૂળભૂત રીતે જુઓ કે આટલું કામ શક્ય કેમ બને એનો હું જ્યારે વિચાર કરું ત્યારે મને એક વાતનો અહેસાસ થાય, આપણે ત્યાં જેમ બે માર્ગ છે, પ્રેય માર્ગ ભોગવવાનો અને શ્રેય માર્ગ બીજાનું કરવાનો આપવાનો, બહુ જ સ્પષ્ટ રીતે શ્રેય માર્ગે ચાલવાનું કામ અડીખમ રીતે કરવું એ મોટામાં મોટી સાધના છે અને એ સાધના આજે પણ એ અવિરત રીતે કરે છે એનો હું વર્ષોથી સાક્ષી છું. એમના કુટુંબીજનોના પરિચયથી પણ હું સાક્ષી છું કે એમણે એક સરખી ગતિથી, એક સરખા પ્રવાહથી આ શ્રેય માર્ગો ઉપર એમણે પગ માંડતા જ રહ્યા છે અને એ ઊંચાઈ છે, ઢોળાવ છે તેની પણ ચિંતા કર્યા વગર એક ધારું શ્રેય માર્ગ માટે ચાલવું, બીજાને આપવું અને આપતા જ રહેવું અને બીજો કશો વિચાર ન કરવો, એ વાત એમના જીવનમાંથી આપણે ગ્રહણ કરવા જેવી છે કે પોતા માટે તો ઘણા લે છે અને એ સ્વાભાવિક પ્રેય માર્ગનો ઉપક્રમ છે,
પરંતુ જ્યારે એમ કહીએ કે કોઈ સંત મુનિ સાધુ એમની પાસે જાય છે ત્યારે એના મનમાં શું ભાવ છે કે મેં સંન્યસ્ત લઈને શ્રેય માર્ગે ચાલવાનું કર્યું, ત્યારે સામાન્ય ગ્રહસ્થ વ્યક્તિ તરીકે રહીને સંપૂર્ણપણે શ્રેય માર્ગે ચાલવું એ વધારે કઠિન છે, અને એના કારણે એને કોઈ અજાતશત્રુ કે એને કોઈ સર્વમિત્ર કહે, એમને અનેક રીતે બહુમુખી પ્રતિભાની વાત કરીએ, પરંતુ આ બધું ટકાવી રાખવા માટે એમને જે પાયાનું એમની માનસિકતા એમને કેળવી છે એનું આ કારણ છે એમ હું અંગત રીતે માનું છું, અને અમે સાથે કામ કરીએ ત્યારે આ વસ્તુ જોઉં છું કે એમનામાં હંમેશા સત્યનિષ્ઠા અને ન્યાયપ્રિયતા રહેલી છે, સંવેદના રહેલી છે, અને સાથે સાથે આપણાથી થાય તેટલી સેવા કરવી એવો એક નમ્ર ભાવ પણ રહેલો છે. મૂલ્યનિષ્ઠામાં દ્રઢ છે પણ સંવેદનામાં કરુણા સાથે કામ કરે છે એવા કુમારપણભાઈને આપણે સૌ આજે અહીંના એવોર્ડ નિમિત્તે અભિનંદન આપીએ. 8 દાયકાની સફરમાં લગભગ 6.5 દાયકા સુધી એમણે જે સર્જનાત્મક કાર્ય કર્યું છે એ ખરેખર અજોડ છે. બાકી સાહિત્યમાં અનેક લોકોએ સાધના કરી હોય પરંતુ અલગ અલગ પ્રકારના સાહિત્યને પોતાની રીતે રજૂ કરતા રહેવું, એમાં પ્રેરણાત્મક પણ હોય, આધ્યાત્મિક પણ હોય, એમાં રમતગમત પણ હોય, એમાં જે રીતે કહ્યું એમ ઉર્દુના સારા સાહિત્યના શેર શાયરી હોય, એ તમામ રીતે જો આપણે જોઈએ તો એમણે આ કામ કર્યું છે. રમેશભાઈએ કે કોને ફરિયાદ કરી કે કવિ નથી લખી, પ્રમોદ કે કવિતા નથી લખી. કવિતા લખવા માટે કાં તો અતિશય પ્રેમમાં પડવું જોઈએ અને કાં પ્રેમભંગ થવો જોઈએ. આમાંનું કંઈ નહીં થયું હોય એમ આપણે માનીએ એટલે કવિતા લખવાનો પ્રશ્ન ના આવ્યો હોય. પણ હકીકત એ છે કે કુમારપાળભાઈના સર્જનમાં એમણે એ જે વાત કરી છે, મૂળ પાયાની વાત એ કરી છે કે સાતત્યપૂર્ણ રીતે આપણે કોઈ પણ કામ કરીએ તો એનો પ્રભાવ વિસ્તરે છે. જે રીતે એક નાની કાંકરી પણ સરોવરમાં પડે ને એનાથી જે એક પ્રકારના ભમળ સર્જાય, એ રીતે એમણે એ ધીરજથી જેમ કોઈ બેઠેલો રમત માટે પેલો આપણામાં કાંકરી ચાળો કે પણ એ કરતા રહે, અને એનાથી જે આખા સમાજના ભમળો એમણે ઊભા કર્યા છે એ એમનું મોટામાં મોટું પ્રદાન છે. આજે એમનો વિશાળ વાચક વર્ગ છે અને અંતમાં એ અહિંસા એવોર્ડ લેવા ગયા ત્યારે અમારે માટે એક પ્રશ્ન ઊભો થયો. અમારા એક દાતા 90 વર્ષની ઉંમર, અને એમણે એમના પત્નીના નામથી અમારી દિવ્યાંગ સ્કૂલમાં ઉવારસદમાં 4,000 ચોરસ ફૂટનો હોલ બનાવ્યો વિનોદભાઈ ચોકસી, અને અમે એમને બોલાવ્યા 90 વર્ષની ઉંમરે સદવિચારમાં ગાડી ચલાવીને આવ્યા. એટલે અમે એને કહ્યું કે ભાઈ આપણે કોને બોલાવ્યા, મને કહે કે તમે કુમારપાળભાઈને જ બોલાવો, તારીખ નક્કી હતી અમુક કારણોસર. પછી અમે પરમાત્માનંદજી નિખિલેશ્વરને બોલાવ્યા, પણ એમના માટે પોતાના ખૂબ એની હું વાત કરું તો લાંબી થાય, પણ એ વિનોદભાઈની જે ભાવના 90 વર્ષે એમની જે વિચારસરણી આપણે જોઈએ ત્યારે એમને સૌથી પહેલું નામ કુમારપાળભાઈનું યાદ આવે એ વસ્તુ દર્શાવે છે કે સમાજ ખરેખર ગુણગ્રાહી છે. સમાજનું જે મંતવ્ય હોય છે, અભિપ્રાય હોય છે, એ આ બધા એવોર્ડ કરતા મોટું છે. કોઈ પણ એવોર્ડ કોઈક સંસ્થા આપે છે, પણ જ્યારે આખો સમાજ એકી અવાજે એક અભિપ્રાય આપે એના જેવી સિદ્ધિ બહુ ઓછા લોકોને મળતી હોય છે, અને એ સિદ્ધિ એમણે પ્રાપ્ત કરી એને માટે હું અંગત રીતે અભિનંદન આપું. આપ સૌ વતી શુભકામના કરું કે એમને પ્રભુ નિરામય રીતે આયુષ્ય આપે અને એમની આ સર્જનની કામગીરી અવિરત રીતે ચાલુ રહે. એમણે હજી ઘણું આપવાનું છે, એમનો હજી ઓઠાર ખાલી થાય તેવું નથી, કારણ કે એને હંમેશા રિફિલ એને પુનઃ પુનઃ ભર્યા કરે છે. બેટરી જેમ સતત રિચાર્જ કરે એ રીતે એ કામ કરે છે, અને એમની કામ કરવાની પદ્ધતિની
કસોટી પણ થઈ છે. ત્રણેક વર્ષ પહેલા પગની બીમારી અને તબિયતની તકલીફને કારણે એ વિશ્વકોશ નહોતા આવી શકતા, પણ મેં ફોન કરીને પૂછ્યું, મેં કીધું કુમારપાળભાઈ આ લખવાનું, મને કે ના એ બરાબર કહું છે. એમાં એમણે પોતાની તબિયતની અગવડ વચ્ચે પણ પ્રમાદ નામની વસ્તુ ક્યાંય પાસે આવવા દીધી નહોતી, અને સતત એ કામ કરવું એ એમનું સાતત્ય અને એમનો ત્યાગ, એ બે વસ્તુએ સમાજમાં ઘણાને પ્રેરણા આપી છે અને અનેક લોકો માટે સાચા અર્થમાં ગુરુ છે. અને આપણે આજે એમને ફરી અભિનંદન કરીએ, વંદન કરીએ અને પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે આપણને એમની શક્તિ અને એમની શબ્દ સાધનાનો સથવારો લાંબા સમય સુધી મળતો રહે. શ્રી અજયભાઈ જોશી, શ્રી હસમુખભાઈ, શ્રેયકભાઈ ફાલ્ગુની શેઠ, મહેન્દ્રભાઈ શાહ, સંતોષ સુરાણા, શ્રીમતી શિલ્પાબેન, નવનીતભાઈ ઠાકર મંડળ, અનેકાંત ભારતી પ્રકાશન, સ્થાનકવાસી સમાજ તરફથી હસમુખભાઈ, રા ફાઉન્ડેશન વતી છાયાબેન, એચએલ કોલેજ ઓફ કોમર્સ વતી સંજયભાઈ, પ્રિન્સિપાલ સંજયભાઈ, વકીલ ડોક્ટર શ્રી માણેકભાઈ અમદાવાદ પાડશે, કારણ કે સમાજના વિવિધ વર્ગોના સાહિત્યકારો ઉપરાંત અનેક લોકો ઉપસ્થિત છે, કેટલા બધા વિકલાંગ દિવ્યાંગ ભાઈ બહેન. રમેશ જસુભાઈ, જેમણે આખું આયોજન કર્યું અને જે કાવતરાનો ભોગ હું ન બનું એનો ઘણા વખતથી પ્રયત્ન હું કરતો હતો. એમ કહે કે આ શનિવારે રાખ્યું છે, એમ કહું કે એ શનિવારે હું બહારગામ છું, પછી બીજા શનિવારે રાખીએ ત્યારે હું એમ કહું કે એ દિવસે તો મારે ગોઠવાઈ ગયો છું પ્રોગ્રામ. પણ એમને એક મહિના પછી કહ્યું કે હવે એક મહિના પછીનો એક શનિવાર આપો. એટલે એ રીતે આ મારી જે ધરપકડ કરનાર શ્રી પ્રબોધભાઈ શાહ, જેમની સાથે મારો વર્ષોનો નાતો છે, અજયભાઈ સાથેનો, આ સંસ્થા સાથેનો, અને મારે ત્રણ એક મિનિટ આપની સાથે વાત એ કરવી છે કે બહુ નાનો હતો ત્યારથી મને બે વસ્તુ જોવી બહુ ગમે, પણ પછી બીજું થાય કે હવે મારે એક બીજું આકાશ પણ જોવું છે. મને એમ થાય કે આ એક કોઈક સરસ મજાનો મેરાડોનાનો ગોલ જોયો તો પછી મારે કોઈક આધ્યાત્મિક જે કોઈ ચેતના હોય એનો પણ સ્પર્શ કરવો. અને એમ કરતા કરતા આ મારી જે આદત, ખૂંપી જવાની આદત, એને પરિણામે શું થયું કે મેં સ્પોર્ટ્સનું શરૂ કર્યું. મારા પિતાજી હોકીમાં બહુ જાણકાર, ધ્યાનચંદને રૂપસિંહની વાતો કરે, ગ્વાલિયર બાજુના હતા, એમને ગ્વાલિયરમાં અભ્યાસ કર્યો. એટલે આપણે નક્કી કર્યું કે આપણે પિતાજીને જેમાં રસ છે એમાં ન જવું, આપણે કંઈક ક્રિકેટમાં જવું. એ સમયે અહીંયા સામે આવેલી એચકે કોલેજમાં થોડું ઘણું ક્રિકેટ ખેલતો, પણ બહુ ઝાઝી ખબર નહીં. પણ પછી અભ્યાસ, એની આખી લાઇબ્રેરી ઊભી કરી, 7000 કવર્સ હોય, રોહિત અહીંયા બેઠા છે એમને ખ્યાલ છે, અને ધીરે 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 એમાં અનેક લોકો સાથેના સંબંધો તૈયાર થયા. એ અજીત વાડેકર હોય, સુનિલ ગાવસ્કર હોય, આ બધાની સાથેના એક સંબંધો, અને એમાંથી એક ક્રિકેટની કોમેન્ટ્રી સુધી પહોંચ્યો. એટલે થાય શું કે એક વાત લઉં ને પછી આ છૂટતી નથી, માફ કરજો, આદતનો ગુલામ છું. એ પછી મન થયું કે સાહિત્ય તો ગળથૂથીમાં મળેલું, બહુ નાની વયમાં દુલા કાગને આખી રાત રામાયણ કહેતા સાંભળેલા, બહુ નાની વયમાં ધૂમકેતુ પાસેથી ઘણી ચોકલેટ ખાધેલી, બહુ જ નાની વયમાં, જ્યારે બહુ જ નાનો હતો, 3-1 વર્ષનો હતો, ત્યારે મારી માતા મને રાણપુરથી લીંબડી લઈ જતી, વચમાં ચૂડા સ્ટેશન આવ્યું, અને આ 3 વર્ષનો બાળક કંઈક સમજી ગયો હશે, રડવા માંડ્યો. બાજુમાં ઝવેરચંદ મેઘાણી હતા, ઝવેરચંદ મેઘાણી શરીરે જરા ભારે હતા, મેઘાણી સાહેબ દોડ્યા ચૂડામાં, અને ચૂડાના એ જમાનામાં પ્યાવું હતા, આપને ખબર હોય તો પાણીની પરબ, એ પાણીની પરબમાંથી પાણીનો ગ્લાસ લાવ્યા, પાણી ભરી લાવ્યા અને પાણી પીવડાવ્યું. આપણે ઘણીવાર ખેવાણી સાહેબ એમ કહીએ કે આપણે મેઘાણીનું પાણી પીધેલું. આવી રીતે જીવનના અનેક અનુભવો શરૂઆતમાં થયા, અને એ સાહિત્યકારો, એમની મસ્તી. એક દિવસ એવું થયું અમદાવાદમાં, એક અફવા ઉડી, આપણો દેશ આમે અફવા માટે તો બહુ પ્રસિદ્ધ છે, એટલે એક અફવા ઉડી કે કનુ દેસાઈએ બીજા લગ્ન કર્યા છે. એમના પ્રથમ પત્ની ભદ્રાબેન હતા,
એટલે એમ જાણ્યું બધાએ કે કરું દેશે બીજા લગ્ન કર્યા છે. એટલે જય ભિક્ષુનો ડાયરો જામેલો શારદા મુદ્રણાલયમાં, એમના પરમ મિત્ર ધીરુભાઈ ઠાકર હોય, કરું દેસાઈ આવ્યા, પ્રભાતવાળા આવ્યા, ગુણવંતરા આચાર્ય હતા, આ બધા ભેગા થયા. એમ જય ભિક્ષુએ કહ્યું, કમળા મેં એવું સાંભળ્યું કે આવી એક અફવા છે, કનુભાઈ તમે બીજા લગ્ન કરવા માગો છો. હા કે બહુ સરસ, ચાલો હવે આ અફવાની ઉજાણી કરીએ. એટલે ચંદ્રવિલાસને જલેબી અને ફાફડા મંગાવીને અફવાની ઉજાણી કરતા. એટલે આવા સાહિત્યકારો જે જોયા હોય, જેની પાસે એક મસ્તી હોય, મોજ હોય, સ્વયં જય ભિક્ષુ પોતે નક્કી કરેલું 21 વર્ષની વય કે મારે નોકરી ન કરવી. હવે જૈન હોય ને નોકરી ન કરવી એવું નિશ્ચય 21મા વર્ષે કરવો અને સરસ્વતીની સેવા કરવી, આ બધા જ કપરા નિર્ણયો હતા. કારણ કે એ જમાનામાં તમારો લેખ છાપવા માટે નીતિનભાઈ સામેથી પૈસા આપવા પડતા, એ ત્યારે તમારો લેખ છપાય. હવે એમાં એમણે આ નક્કી કર્યું. પણ ખુમારી એટલી કે જ્યારે પોતાની ઓફિસમાં જાય અને લખવા માટે જતા બેસતા એ ઓફિસમાં, તો પેલા ઓફિસવાળા પૂછે કે જય ભિક્ષુ તમે આ રોજ ભૂરા રંગનું કોટ પહેરીને આવો છો, રોજ એક ને એક જ રંગ? તો કે શું કરું યાર, 3 કોટ સીવડાવ્યા છે એક જ રંગના, એટલે એક ને એક પહેરવો પડે. એક ને એક હતો કોટ એક, અને સાંજે એ આવે મારીમાં ધુએ, સવારે સૂકવે અને ઇસ્ત્રી કરીને પછી ઓફિસે જાય. પણ ખુમારી કેવી, મારા નાખે કદી જિંદગીમાં તમને દેખાય નહીં કે આવી કોઈ મુશ્કેલીઓ છે. એટલે એમનું અવસાન થયું, એમની પાસેથી જે મળ્યું એ તો કોઈ અદ્ભુત વસ્તુ છે. પણ એમનું જ્યારે અવસાન થયું ત્યારે 350 રૂપિયા એમના પુસ્તકોમાં પડેલા, ક્યાંક 10ની નોટ, ક્યાંક 5ની નોટ, ક્યાંક 7ની નોટ, ક્યાંક 8ની, એવી રીતે. પણ એ ઘણીવાર વિનોદ ભટ્ટ એમ કહેતા કે ગુજરાતી સાહિત્ય કેવું કે જેને 350થી વધારે પુસ્તકો લખ્યા એ ગયા ત્યારે 350 જ રૂપિયા હતા. પણ એમની મૂડી, એમની ભવ્યતા, એમનું ખમીર અને મારી માતાની કોઠાસૂ છે. એને હંમેશા મને કહેલું કે આપણે જે કોઈ સ્થિતિ પામો ને એનાથી ઉપરની સ્થિતિનો વિચાર કરવો, આપણી આજની સ્થિતિનો વિચાર ન કરવો. એટલે આજે જ્યારે તમારી બધી વાત સાંભળતો ત્યારે હું એમ માનતો હતો અને નક્કી માનું છું અને અનુભવું છું કે આ કોઈ એક બીજા કુમાર પાડેલી વાત ચાલ્યા કરે છે, ચાલો આપણને કોઈ તકલીફ નથી એમાં. પણ એ જે છે એ ડિટેચમેન્ટ જેને કહીએ, એ મને મારી માતા પાસેથી મળ્યું કે સમાજના બધા વ્યવહારો કરવા અને બધા વ્યવહારથી દૂર રહીને જીવવું, એનો એક પોતાની ભીતરનો આનંદ છે, જે પ્રસન્નતા છે, એ પ્રસન્નતા ક્યાંય જવા ન દેવી અને એનું ધ્યાન રાખવું, એ એની પાસેથી શીખ્યો. માતા પિતા પરિવાર, મારો પરિવાર એટલે એટલો બધો તમને કોઈ કલ્પના ન આવે એટલી બધી લાગણી. મને જ્યારે મારા પગનું ઓપરેશન થયું, ની જોઈન્ટ રિપ્લેસમેન્ટ થયું, ત્યારે મારો દીકરો કહે કે પપ્પા તમે આ 2 પગથિયાવાળા પરથી ચડો, 3 પગથિયાવાળા ઉપરથી નહીં જવાનું, ગઈકાલે ભુજ જવાનો હતો. મને કે ભુજ જાઉં છું? મેં તો આ જાઉં છું. એટલે પહેલાં એને બહુ ગમે નહીં, આમ તો કહું છું કામ આ પપ્પા આટલું બધું ફરફર કરતા છો, ધીરે ધીરે એમ થાય એના મનમાં. તો પણ મેં તો મારું તો કમિટમેન્ટ છે, ત્યાં મારે લેક્ચર આપવાનું છે વિરાયતનમાં. તો કે સારું, તો પછી ફ્લાઇટમાં જાઓ ને, તમે આમ આવી ક્યાંક ગાડીમાં જાઓ છો. એટલે પરિવાર પણ એવો મળ્યો કે જેને ખૂબ ચિંતા કરી હોય. અને મારો સૌથી મજાનો આનંદ તમને કહું ને તો એ રાતના 8:45 મિનિટનો છે. 8:45 મિનિટે હું મારી દીકરી મોક્ષા અહીંયા બેઠી છે, મોક્ષા સાથે વાત કરું અને મારે મારા આખા દિવસનો અહેવાલ એને આપી દેવો પડે કે આજે દાદા ક્યાં ગયા હતા, કોને મળ્યા હતા, મહેન્દ્રભાઈ કોણ હતા, આજે બોલ્યા બધા કયા છે, તમને શું લાગ્યું, તમને કેવું લાગ્યું, કે 2 અઘરા પ્રશ્નો આવે અને પછી ઉત્તર આપે. જે સંસ્થાઓમાં ગયો, જેમ કે વિશ્વકોશમાં આવ્યો, તો મને મારા વિદ્યાર્થીઓનો એટલો બધો સાથ મળ્યો. પ્રીતિબેન છે, નલિનીબેન છે, અલ્પા છે, કે આમ મારે કોઈ ચિંતા નહીં, આજે હું બહાર આવું તો પણ વિશ્વકોશમાં અને એના ટ્રસ્ટીઓ, અને સૌથી વધારે તો મને જેનો આશીર્વાદ છે ધીરુભાઈ ઠાકર, કે જેમના આશીર્વાદને પરિણામે આવી એક સંસ્થા આજે આપને આશ્ચર્ય થશે કે આ સંસ્થાએ ક્યારેય કોઈ અપીલ કરી નથી કે અમારે રકમ જોઈએ છે. લોકો સામે ચાલીને પૈસા આપી જાય છે કે અમારે તમે આ કરી આપો, અમને આ કરી આપો. તો એ એમનું તપ જે છે, અને મોટા મોટા કલાકારો પણ ઈચ્છે કે વિશ્વકોશમાં આવીને જો અમને વાત કરવા મળે, અમને ગાવા મળે, અમને કંઈક નૃત્ય બુક કરવા મળે તો અમને ખૂબ આનંદ થાય. આ બધું કેમ થાય છે વધારે વાત તો નહીં કરું,
કારણ કે ઘણી લાંબી વાત થાય, પણ એક વસ્તુ કે મારા મગજમાં ધક્કા બહુ લાગે. એટલે મારે ત્યાં એક બેન છે પ્રીતિ ચોકસી કરીને, એ મને મળવા આવે એટલે એમ કે આમ આમ એટલે શું સાહેબ, કંઈક નવો આઈડિયા પકડાવશે આપણને આમ કે આ રીતે. અને એટલે મેં જે બાળ સાહિત્ય લખ્યું એ પણ ધક્કાથી લખ્યું. મેં જોયું કે લોકોમાં બિરાદરીની વાત, એટલે હિન્દુ મુસલમાન જ છે, પણ એ ખોટી વાત છે. હિન્દુ અને સિંધી પણ છે, હિન્દુ અને બીજી કોમ પણ છે, અને એમાંથી એક પુસ્તક થયું બિરાદરી. તો એવી રીતે જુદા જુદા કારણો લાલબહાદુર શાસ્ત્રીને મળ્યો. હવે લાલબહાદુર શાસ્ત્રી ભાવનગરમાં આવેલા અધિવેશન હતું, અને એ અધિવેશનમાં એ જેમને ત્યાં ઉતર્યા હતા એમને ત્યાં હું પણ ઉતર્યો હતો. અમે બંને જોયું કે આ માણસ 6 કલાક કામ કરે છે, સતત કંઈક લખ્યા કરે, કંઈક મોકલ્યા કરે, કંઈક આપ્યા કરે. ગભરાતું 18-19 વર્ષનો હતો. મેં પૂછવા ગયો, બધું આપ શું લેશો? તો મને કે 2 ખાખરાની એક ઉકાળો, જૈનોને ત્યાં ખાખરા સ્પેશિયલ હોય છે. અને એ 2 ખાખરાને એક ઉકાળો લઈને એ માણસ 6 કલાક એને કામ કર્યું. મને થયું કે આ દેશને જો આવો નેતા મળે તો દેશ કેવો ન્યાલ થઈ જાય. એટલે પછી લાલબહાદુર શાસ્ત્રીને મળ્યો, પછી લલિતાદેવી શાસ્ત્રી, એમના સ્મરણો લખ્યા, અને એમાંથી આ બધા લાલ ગુલાબ અને બામાનવ શાસ્ત્રી આ બધા જેવા પુસ્તકો બહાર પડ્યા. મારા ગુરુ હતા પંડિત શુક્લાજી. આપ જાણો છો 14મા વર્ષે બંને આંખોની રોશની ચાલી ગયેલી. અને મને, હું જ્યારે જાઉં, એકવાર ધીરુભાઈ ઠાકરે મને એક પુસ્તક આપ્યું કે તું આ પંડિતજી પાસે વાંચ. પછી મેં વાંચ્યું. એક વર્ષ પછી ધીરુકાકાનો હુકમ આવ્યો કે કુમારપાલ એની પ્રસ્તાવના પંડિતજીએ લખવી પડે. એક વર્ષ પછી જે તદ્દન બ્લાઇન્ડ છે એવા પ્રજ્ઞાચક્ષુ પંડિતજીએ 1 વર્ષ પછી પ્રકરણ વાર નોંધ લખી આપી. એ દિવસે મને થયું કે અપંગોમાં કેટલી શક્તિ હોય છે. અને એટલે મેં એક અપંગના ઓજસ નામનું પુસ્તક લખ્યું. લખ્યા પછી મેં વિચાર કર્યો કોની પ્રસ્તાવના લઉં. એક વિજય બરચંદ, જેને અપંગો માટે ખૂબ કામ કર્યું, અને બીજા પૂજ્યશ્રી મોટા, જેણે 3 સ્પર્ધાઓ કરી, દરિયાઈ સ્પર્ધાઓ કરી, ગુજરાતનું ખમીર બહાર આવે એને માટે. તો વિજયભાઈની તો પ્રસ્તાવના આવી ગઈ મારા સંબંધના હિસાબે. મોટાની પ્રસ્તાવના માટે મેં પુસ્તક મોકલ્યું એમને. એ દિવસે મોટા અહીંયા આવેલા. એમના લોકોએ એમ કહ્યું કે ભાઈ પૂજ્યશ્રી મોટા તો અહીંયા છે, તમે ક્યાં મોકલ્યું પુસ્તક? બીજી કોપી છે? બધું આ છે. હું ગયો પૂજ્યશ્રી મોટા પાસે લઈને, એક ખાટલામાં સૂતેલા, મને બાજુમાં બેસાડ્યો. હું નીચે બેસવા દેતો, પણ કે તું બાજુમાં બેસ, શું પીએ છે? એટલે તું કંઈ નહીં. પણ કે કંઈ નહીં, તો ના ના ચા ભાવે પણ નથી પીવી, ચાલ આવો. એમને આ પુસ્તકના પાના ફેર્યા, માત્ર પાના ફેર્યા. કેટલી મિનિટ? 1.5 મિનિટ. બસ આ પાના ધીરે કે આ પાનું હાથથી ફેરવી એ રીતે ફેર્યા. અને પછી બધા અંતેવાસી નંદુભાઈને કહ્યું કે કાગળ લાવો. 9 પાના સળંગ લખ્યા એમણે. અને જે આઈડિયાથી, જે વિચારથી, જે ખ્યાલથી મેં લખેલું અપંગોને તમારે કેટલી તાકાત છે એની, એને વિશે આખું એમને બધું લખી આપ્યું. મારે કોઈ પ્રસ્તાવના લખવાનું રહ્યું નહીં. એ દિવસે મને થયું કે આ જગતની અંદર આવા આધ્યાત્મિક પુરુષોનો આપણે સંગ કેળવવો જોઈએ. આનંદભાઈ માં સાથે રહેવાનું બન્યું, પૂજ્યશ્રી મોટા સાથે બન્યું. આજના આધ્યાત્મિક પુરુષો જે કોઈ છે, પૂજ્ય રાકેશભાઈ છે કે બીજા બધા, એ બધા સાથેના સંપર્કમાં હું સતત એ વિચાર કરું કે આ આધ્યાત્મિકતાને મારે એક્શનમાં મૂકવી છે. અને એ એક્શનને માટે વિચાર કરતાં કરતાં આ મુનિન્દ્રનું જે કોલમ હતું, એ પહેલાં મારા પિતાશ્રી છે ચમત્કારોને મંત્ર લખતા, મેં આખું બદલી નાખ્યું. અને હું હવે જે લખું છું એ આધ્યાત્મિકતા માટે. અને કદાચ હું માનું છું કે જો માણસને આ વસ્તુ મળી જાય ને, એટલે એનો બીડો પાર થઈ જાય છે. પછી જીવનમાં ગમે તેટલા સંઘર્ષો આવે, ગમે તેટલા ઝંઝાવાતો આવે, ગમે તેટલી મુશ્કેલીઓ આવે, ગમે તેટલી કઠિનાઈઓ આવે, તમારું ભીતર એ સદાય હસતું જ રહે છે. અને એ મને આ જૈન ફિલોસોફીમાંથી મળ્યું, હિન્દુ ફિલોસોફીમાંથી મળ્યું. એ ધીરે ધીરે એમાંથી હું આગળ વધારે વિચાર કરતો ગયો. ચરિત્રો મેં વાંચ્યા, એમાં શ્રીમદ રાજચંદ્રનું ચરિત્ર લખ્યું, બહુ સરસ છે. એવી જ રીતે મહાવીરનું ચરિત્ર લખ્યું. પછી હું એક પ્રવચન માટે આફ્રિકા ગયો. આફ્રિકા ગયો, ત્યાં મેં જોયું કે કેટલો સરસ સમૃદ્ધ દેશ છે. મને આફ્રિકા બહુ ગમે, એની હવામાન, એનું વાતાવરણ, એના જે અશ્વેત લોકો, બહુ જ પ્રેમાળ.
તમે એને જાઓ એને ઘેર, જેને ત્યાં જવાનો હો ત્યાં, એ તો જઈ ન હોય કોઈ, પણ એના ઘરની બહાર વૃક્ષો ઉપર કેટલાય પેલા લોકો હાર લઈને મૂકી દીધા હોય, કેટલા હારો એ બધા મૂક્યા હોય, એટલા બધા સરસ અશ્વેત લોકો. મને આફ્રિકામાં રસ પડ્યો, એ લોકોની વેદનામાં રસ પડ્યો. અને કદાચ દુનિયામાં કોઈ જાતિએ સૌથી વધારે વેદના ભોગવી હોય તો એ આફ્રિકાના અશ્વેત લોકોએ. એમાંથી મેં એક ઓસ્ટિન બુકેનિયા નામનો માણસ એના પુસ્તકનું એના નાટકનો અનુવાદ કર્યો. આજે આફ્રિકાના બે એક નાટકો ઉપર હું કામ કરું છું. પણ એક મને એક માણસની વેદના, કઈ વેદના, કે શ્વેત એટલે ગોરાઓ તો ચાલ્યા ગયા, પણ અમારા લોકો જે પછી ગાદી ઉપર આવ્યા એ સરમુખ જ ત્યાર બન્યા. એટલે વી આર ફાઇટિંગ ફોર ધ સેકન્ડ ફ્રીડમ. અમે કોઈ બીજી ફ્રીડમની જે એમનો એનો એનો પ્રયાસ છે એ અહીંયા મળે છે. જય ભિખુનું ચરિત્ર તો બહુ પહેલેથી જ ગમતું, કારણ કે એમનું ખમીર, એમની હિંમત. જય ભિખુની મજા એ હતી કે અમને જીવનમાં ભય શબ્દ શું કહેવાય ખબર જ નહોતી. એટલે કોઈ પણ જગાએ કોઈ ગુંડાની સામે જવાનું હોય તો એ નિરાંતે જાય, કોઈ ગભરાટ નહીં. અને એવા એમના કામ, એટલે તમને કેટલાક વર્ણન કરું તો ઘણો સમય જાય, પણ મારે તમને એ કહેવું છે કે એમની જે અંતિમ સમય એમની ડાયરી, એમાં એક મહિના પહેલા એમણે લખ્યું, આ 61 વર્ષનો માણસ પોતાના વિશે, કેટલાય રોગો થયા છે એમને, જો કિડની ટ્રબલ, પગે સોજા, આંખે કાળો મોતિયો, આ બધું જ હતું. અને છતાં ગોવિંદ પ્રસાદ વૈદ્ય મારે ત્યાં આવે તો એમ મને કે કુમાર પણ હું બીમાર હોઉં ને આ માણસ મારો વૈદ્ય હોય એવું મને લાગે છે. એવી ખુમારી એમને પોતાના અંતિમ ચાર વાક્યો લખ્યા. માણસને ધ્યેય શોધવા માટે આખી જિંદગી મથવું પડે છે. મારું સદભાગ્ય છે કે મને મારું ધ્યેય બહુ નાની વયમાં મળી ગયું. એમણે ચાર વાક્ય લખ્યા, પારેવાને જાળ નાખવી, ગરીબોની સેવા કરવી, બને તેટલું તીર્થાટન કરવું અને સૌએ અગરબત્તી જેવું જીવન જીવવું, જાતે મળી અને બીજાને સાહસ આપવું. અને એમાંથી આ બધું શરૂ થયું. ઈટ અને ઇમારતની થોડીક વાત થઈ, એનું ફરી પુનરાવર્તન નહીં કરું કશું. પણ મારી એક ઈચ્છા હવે એ છે કે મારે એક એવું માણસ સર્જવો છે, એક એવું સ્વપ્ન છે. પ્લેટો એમ કહ્યું કે મેન ઇઝ અ એનિમલ, અને માર્ટિન લ્યુથર કિંગે એમ કહ્યું કે મેન ઇઝ અ ડ્રીમિંગ એનિમલ, માણસે ડ્રીમ કેળવો કેળવું. એટલે હું રોજ વિશ્વકોશમાં જઉં, રોજ નવા આઈડિયા આપું. એ આખો વિશ્વકોશ ઓનલાઈન કર્યો, બાળ વિશ્વકોશ હવે તૈયાર થઈ ગયો છે, એ પણ ઓનલાઈન થશે. પછી બાળ ગીતો દર રવિવારે બાળ મૂકવા એ પણ શરૂ થયું. હવે એક પોડકાસ્ટ, એટલે જેમ બ્રોડકાસ્ટ બી છે એમ પોડકાસ્ટ શરૂ કરીએ છીએ. આવું બધું ચાલ્યા કરે, રોજ રોજ ચાલ્યા કરે. એટલે હું કોઈ બેસવા નથી દેતો, બહુ હું પોતે ન બેસું, લોકોને પણ એનો લાભ આપું છું. તો મારા મનમાં એક એમ છે કે મારે એક એવો માણસ સર્જવો છે. માણસો ઈશ્વર પાસે જાય, માગણી લઈને જાય. હું કહું છું આપણે કોઈ દિવસ એ તપાસ કરી કે ઈશ્વરને હું કેવો જોઈએ છીએ. હું માગણી લઈને જઉં છું, પણ ઈશ્વરની કઈ ઈચ્છા છે? અને જે પરમનો સ્પર્શ નામનું એક પુસ્તક મેં લખ્યું, અને એના ઉપરથી અત્યારે હું શ્વાસની થિયરી ઉપર કામ કરું છું કે તમારા શ્વાસને તમે એટલો ડેવલપ કરી શકો કે મારો શ્વાસ જ મને કે કુમાર પણ જુઓ હવે તમારે ગુસ્સો આવવાની તૈયારી છે, તમે સાવધ થઈ જાઓ. તમારો શ્વાસ જ તમારો ગુરુ છે. આ બધું અત્યારે એના પ્રાયોગિક સ્ટેજમાં છે, પણ મારી ઈચ્છા એવી છે કે આવું કંઈક આપણે આપી શકીએ. મહાભારત વાંચ્યું, 7 વર્ષ સુધી વાંચ્યું, અને એમાંથી એક કુંતીનું પાત્ર 634 પાનાની આ નવલકથા લખાઈ. અત્યારે એક બીજી નવલકથાનું કામ કરું છું, અને ત્યારે મને આનંદ એ છે કે મને કોઈ બહુ અદ્ભુત પ્રેમ મળે છે લોકોનો, જેમ આપ સૌનો મળ્યો છે. લહેરી સાહેબ કે ગૌરવભાઈ કે પ્રમોદભાઈ કે ભારતીભાઈ આટલે એટલી દૂર આવે પ્રેમથી. આ પ્રેમનું કંઈક મને એમ છે કે ભગવાને મને વરદાન આપ્યું છે. એનું કારણ શું? દાખલા તરીકે બાલકૃષ્ણ દોશી આપણી વચ્ચે પાસેથી હમણાં જ ચાલે વિદાય પામ્યા. એક વાત, એમના પત્ની કમલાબેનને લઈને આવ્યા. મેં તો સાહેબ બોલો શું કામ છે? મને કે એના કામ તો એવું છે ને કે મારે તમને વિશ્વકોશની રકમ આપવી છે. મને કે તમારે શું જરૂર પડે? ના, મને કે મારે એક વિશ્વકોશમાં રકમ આપવી છે. પણ મેં સાહેબ આપ તો ગુજરાત વિદ્યાસભામાં પ્રમુખ છો, તો અહીં ત્યાં આપો ને અહીંયા વિશ્વકોશમાં. મને કહે ના, મને આ સંસ્થા બહુ ગમે છે. મને તો સારું, એમને એક ક્ષણમાં 15 લાખ રૂપિયા વિશ્વકોશને આપ્યા.
મારે માટે 15 કરોડ કરતા પણ વધારે હતા. આવી વ્યક્તિના જે આંતરરાષ્ટ્રીય થી એક વૈશ્વિક પ્રતિભા. પછી મેં એમને પૂછ્યું, મેં સાહેબ નામ શું રાખીશું? મને કે નામ મારું નહીં, મારા પત્નીનું પણ નહીં, મારા કાકાજી સસરા જે હતા રસિકલાલ છો પરીખ, જેમણે મેના ગુર્જરી નામનું નાટક લખ્યું, જે ગુજરાતના મોટા સંશોધક ઇતિહાસકાર કવિ, એમનું નામ રાખ. આજ સવારે હું સપ્તર્ષિના આરે મારા એક ગુરુને વિદાય આપવા ગયો હતો. એમનું નામ છે મધુસૂદન પારેખ. હું શાણી અને શકરાભાઈના લેખક. ગઈકાલે મોડી રાત્રે ગુજરી ગયા. આજ સવારે એમની સ્મશાનમાં એમનો અગ્નિદાહ કર્યો. આપણે આશ્ચર્ય થશે કે હું HK કોલેજનો વિદ્યાર્થી ભણતો અને ત્યારે એ સાહેબ પાસે ભણવાની તક મળી. મારા ઉપર કેટલો અસીમ પ્રેમ છે એનો વિચાર કરો. 100 વર્ષ પૂરા થયા હમણાં એમનો કાર્યક્રમ કર્યો 6 મહિના પહેલા, અને મને કહ્યું કે કુમાર પણ હું એક ચરિત્ર લખું છું. હું સાહેબ કોનું લખું છું? 100 વર્ષે વળી તમને કોનું ચરિત્ર લખવાનું ગુણ થાય? એમણે કહ્યું હું તારું ચરિત્ર લખું છું. કહ્યું આ જગતની અંદર સાહેબ આવી કોઈ ઘટના બની નથી કે જ્યાં ગુરુ શિષ્યનું ચરિત્ર લખે. અને આજે હું એમને ત્યાં ગયો ત્યારે એમની દીકરીએ મને 100 વર્ષની ઉંમર એટલે એમના અક્ષરો કેવા એ બધું સમજી શકો છો. એમના દીકરીએ મને 51 પાના એમના હાથે લખેલા ચરિત્રના આપ્યા. આ પ્રેમ ક્યાંથી વરસે છે, કેવી રીતે વરસે છે, શું રીતે, હું કંઈ કહી શકતો નથી. એ જ રીતે આપ સૌના પ્રેમને હું મારા વંદન કરું છું અને આપની પાસે આશીર્વાદ માંગું છું. આટલો મોટો પ્રેમ સંપાદન કરનાર કુમાર પાઠક સાહેબ, શરૂઆતમાં કહ્યું એ મનામી શૈલીથી શરૂ થયેલી યાત્રા અહીંયા આવીને અટકે. કુંતીના પાત્ર અનાહતામાં અને 634 પાના આજે આપણે એમ કહીએ છીએ લોકો વાંચતા નથી, વંચાતું નથી, વેચાતું નથી, એ 634 પાનાની નવલકથા આજે આઉટ ઓફ સ્ટોક છે. કારણ કે કુમાર પાઠભાઈ પાસે જે શક્તિ છે એમની ઈટ અને ઇમારત હોય કે કોઈ પણ કોલમ હોય એની આપણે રાહ જોઈએ છીએ, એમના પુસ્તકોની આપણે રાહ જોઈએ છીએ. અને કુમાર પાઠની તો લાખો લાખો લોકો હંમેશા રાહ જોવે છે એમના માર્ગદર્શનની, એમના પ્રેમની, એમના આશીર્વાદની, જેમાં અમે લોકો પણ આપી દઈએ છીએ. ખૂબ ખૂબ આભાર. સાથે આભાર દર્શન કરવા માટે ઋષિ સાહેબ આપને વિનંતી કરીશ. અજય ઋષિ, હવે આભારનો આભાર મને પ્રમોદભાઈ આપ્યો છે. હવે આટલું બધું વજન તો હું કઈ ઝીલી શકું એવું છું નહીં, તો નો કેટલો આભાર માનું. અમારે સમજો કૌરવ છે, એમને સૌજન્ય આપ્યું. આટલો મોટો પ્રોગ્રામ અમે દરવાજા વૃદ્ધિમાં કરી શક્યા, અને આ પ્રોગ્રામ કર્યા પછી જે મહાનુભાવ આવ્યા છે, સુધીરભાઈ જોડે મારે વાત થઈ હતી, કોકનું ઓપરેશન ચાલતું હતું કે કદાચ મારી જરૂર પડે તો મારે અર્જન્ટ જવું પડશે, એટલું ઓપરેશનનું ગોઠવેલું જ હતું, કોઈને તકલીફ ના થાય કોઈ રાજ્યને, એ પ્લાનિંગ કરીને બેઠા કે મારું પહેલા ગોઠવી દો તો હું વહેલો જવું પડતો જઈ શકું. એટલે આ લેવલ આજ મહેન્દ્રભાઈ આવ્યા, નવનીતભાઈ આવ્યા, અશોકભાઈ જાદવજી આવ્યા છે, અને સ્ટેજ ઉપરના તો બધા મહાનુભાવ ભારતીબેન છે રાજકોટથી આવ્યા છે. એટલે આ બધાનો આભાર જેટલો માની એટલો ઓછો છે. અને બાકી બધા આપ સૌ શ્રોતા આજે 2 કલાક કુમારપાઠભાઈને બધા ઓળખે છે, જાણે છે, સમજે છે, છતાંય આપણે જયારે એમની પાસે આવી રીતે બેસીએ ત્યારે કંઈક વધારાનું કંઈક નવું જાણવા અને સમજવા મળે. મને બી હમણાં 2 વર્ષથી થોડો થોડો લાભ મળે છે સાહેબનો, એટલે એમને હું ઓળખી શકું છું, સમજી શકું છું કે કયા લેવલના માણસ છે. આજે વર્લ્ડ લેવલના આગળ પડતા કુમારપાઠભાઈ કહેવાય, અને આપણા બધાનું નસીબ છે કે અમદાવાદમાં આપણી વચ્ચે આ તો પ્રોગ્રામમાં હોય જ, પણ બીજા ઘણા બધા પ્રોગ્રામોમાં એ આપણી વચ્ચે એને સાથે હોય છે. અને જે બધાએ કીધું એમ નમ્ર સ્વભાવ, અને એમને કીધું આખા કુટુંબમાં, મને કદાચ આખા કુટુંબનો અનુભવ નથી, પણ એમના સુપુત્ર કૌશલભાઈ જોડે મારે લગભગ 7-8 વર્ષ વેપાર બિઝનેસને લીધે સંબંધ રહ્યો હતો. પણ એ બી જોઈએ તો બરાબર પિતાની પ્રતિકૃતિ કહેવાય કે એમના જેવો નમ્ર સ્વભાવ અને નમ્ર વાતચીતમાં 7 વર્ષમાં એમની જોડે ક્યારેક ઊંચા અવાજે અમારે વાત નથી બિઝનેસમાં,
નેતર બિઝનેસમાં થોડી ઘણી ચહળ પર થાય ઊંચું નીચું થાય પણ કૌશલભાઈ હજી મને યાદ આવે છે એમને કદાચ બિઝનેસમાંથી અલગ થઈને કદાચ મને 15-20 વર્ષ થઈ ગયા પણ આખું કુટુંબ એ રીતનું છે અને એવું નમ્ર એવું એવું હું બી આજે ઘણો નાનો કહેવો પણ વિશ્વકોશમાં જવું કે ક્યારેક એમની મેં ફોન ઉપર બી વાત કરું તો એટલા નમ્ર રીતે એટલી સારી રીતે વાત કરે તો આપણને ધન્ય આપણી જાતને ધન્ય અનુભવીએ આભાર જય જીનેન્દ્ર